ધોરણ 12 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 3.2 સુરેખ નિયત સંબંધ આપણે ત્રીજું ચેપ્ટર જોઈએ છે. એમાં 3.1 જોયું હતું અને એના બધા જ દાખલા આપણે જોઈ લીધા હતા. આજે સ્વાધ્યાય 3.2ના પહેલા દાખલાથી શરૂઆત કરીએ. ખૂબ અગત્યના દાખલા છે અને એકદમ ઇઝી અને એકદમ સમજાવ્યા દાખલા છે. આપણે વાત કરીએ તો એ પ્રમાણે એક્સ માઇનસ એક્સ બારની રીટ અને એક્સ વાય વાળી રીટ એ આપણે 3.1માં આવી ગઈ. એટલે અત્યારે 3.2ની અંદર યુવી વાળી રીતથી શરૂઆત આપણે કરીએ. અહીંયા 300 કિલોગ્રામ થયો છે અને મતલબ કે એક્સ બરાબર 300 આપી દીધા છે. હવે આ જે રકમ છે એને એક્સને વાય તરીકે આપણે લખી દઈએ. એક્સ અને વાય જે આપેલું છે બેકથી જે ઉતારી દેવાનું, આપણે કંઈ જ કરવાનું નથી. ફક્ત જે આપેલું છે તે લખી દઈએ 28, 35, 25, 24, 20, 25 અને 20 આટલું આપેલું છે. એ જ રીતના બાજુમાં વાય આપેલો છે એ પણ લખી દે 128, 140, 115, 120, 105, 122 અને 100. સૌ પ્રથમ જ્યારે પણ આવું આવે એટલે આપણે ખબર છે પ્રમાણે આપણે પહેલાં શું કરવું પડે, સિગ્મા એક્સ અને સિગ્મા વાય એટલે કે સરવાળા કરવાનો. અહીં લખવાનું સિગ્મા એક્સ અને અહીંયા લખવાનું સિગ્મા વાય. એટલે કે એક્સનો સરવાળો કરવાનો 28, 35, 25, 24, 20, 25 અને 20 એનો સરવાળો કરીએ એટલે 170 થાય. અને વાયનો સરવાળો 128, 140, 115, 120, 105, 122 અને 100 એનો સરવાળો કરીએ એટલે 830 થાય. આ બે આવે એટલે પહેલાં જ આપણે કરવાનું એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન અને વાય બાર એટલે સિગ્મા વાયના છેદમાં એન. પણ એન કેટલા? તો એન એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7 જે બંનેમાં સરખા જોવાના. એટલે આપણે 170 જે છે એને ભાગ્યા 7 કરવાના. આજે આવેલા એને સિગ્મા એક્સ કહેવાય. 170 ના છેદમાં 7 અને અહીંયા 830 ના છેદમાં 7 એટલે એક્સ બાર જે છે એ આપણો આવી જાય 170 ભાગ્યા 7 કરે એટલે 25.29 આવે. પરંતુ પોઈન્ટમાં આવે આપણે ત્યારે શું કરવું પડે, ત્યારે આપણે યુવી કરવું પડે. 830 ના છેદમાં 7 એટલે જવાબ આવે 118.57. જો પોઈન્ટમાં નહીં આવે તો આપણે શું કરવું પડે, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. અહીંયા પોઈન્ટમાં આવ્યું એટલે એક્સ વાય કરવું પડે, પરંતુ આંકડા મોટા છે એટલે આપણે યુવી કરવું પડે. અને યુવી માટે આપણે ધારવું પડે તો અહીંયા આપણે આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. હવે તમને એકાઉન્ટ અને સ્ટેટનો દર દૂર મળશે. સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ. વધુ માહિતી માટે SS એજ્યુકેશન એપ્લિકેશન વિઝિટ કરીશું. ધારીએ એ અને નજીકનો આંકડો ધારી લેવાનો એટલે એ બરાબર 25 ધારી લઈએ અને આમાં રાઉન્ડ ફિગર લઈ લઈએ બી બરાબર 120 એટલે બે ધારી લીધું. એ જ આપણે ઉપર લખી દેવાનું. અહીંયા એ બરાબર લખી દેવાનું 25 અને અહીંયા બી બરાબર લખી દેવાનું 120. આ લખાઈ જાય પછી આપણે શું કરવાનું, એક્સ માઇનસ એક્સ બાર કરતા એની જગ્યાએ યુ લખવાનું અને યુ બરાબર એક્સ માઇનસ એ લખવાનો. એક્સ બાર કરતા એની જગ્યાએ એ લખવાનો અને વી બરાબર વાય માઇનસ બી કરવાનો. એટલે એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી. તો એક્સ છે અને એ પણ છે. એક્સ 28, એ 25 એટલે 28 માંથી 25 જાય તો કેટલા વધે, 3. 35 માંથી 25 જાય તો કેટલા વધે, 10. 25 માંથી 25 જાય તો 0. 24 માંથી 25 જાય તો -1. 20 માંથી 25 જાય તો -5. 25 માંથી 25 જાય તો 0 અને 20 માંથી 25 જાય તો ફરીથી -5. ઓછા ઓછાનો સરવાળો કરો, વધતા વધતાનો સરવાળો કરો એટલે આ 5 ને આ 5 ને આ 1 એટલે 11 ને આ 10 ને 3 13 એટલે વત્તા 13 અને ઓછા કેટલા છે, 11. એટલે 13 માંથી 11 જાય તો આપણને જે યુ મળવાનો સિગ્મા એ કેટલા મળે, 2. એ જ રીતના હવે વી શોધી કાઢીએ એટલે વાય માઇનસ બી, બી 120 છે એટલે 128 માંથી 120 જાય તો 8. 140 માંથી 120 જાય તો 20. 115 માંથી 120 નહીં જાય એટલે -5. 120 એટલે 0 જવાનો. 105 માંથી 120 નહીં જાય એટલે -15. 122 માંથી 120 એટલે 2 અને 100 માંથી 120 નહીં જાય એટલે -20.
હવે માઇનસ માઇનસ નો સરવાળો અને પ્લસ પ્લસ નો સરવાળો. તો પ્લસ જોઈએ, વીસ ને આઠ અઠાવીસ ને બે ત્રીસ, એટલે પ્લસ કેટલા છે ત્રીસ, અને માઇનસ કેટલા છે એ જોઈ લે, પાંચ ને પંદર વીસ અને વીસ એટલે ચાલીસ છે, એટલે માઇનસ ચાલીસ છે. તો વધે કેટલા, દસ. પણ દસ કેવા, માઇનસ, એટલે બે પ્લસ આવ્યા ને દસ માઇનસ આવ્યા, એટલે સિગ્મા યુ અને સિગ્મા વી મળી ગયો. આટલું થઈ જાય એટલે આપણે શું કરવાનું, પહેલાં બેનો ગુણાકાર કરી દેવાનો, એટલે એને કહેવાય યુવી. ત્રણ અથામ ચોવીસ, દસ ને બીજા વીસ એટલે બસો ગુણાકાર કરે તો અહીંયા ઝીરો થઈ જવાનો, અહીંયા પણ ઝીરો થઈ જવાનું, કે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર થાય ઝીરો, પંદર પચાસ પંચોતેર પર ઓછા ઓછા એટલે વત્તા થઈ જાય, પાછો ઝીરો જ થઈ જવાનો, અને વીસ પચાસ સો, પરંતુ બંને ઓછા એટલે વત્તા. ટોટલ સરવાળો કરી દે, બસો ને સો ત્રણસો, ત્રણસો પંચોતેર ને એક ઓછો એટલે ત્રણસો ને નવ્વાણું થાય, કે ચોવીસ એટલે પચીસ કરતાં એક ઓછો, આ ચોવીસ ને પછી નવ્વાણું થઈ જાય એટલે ત્રણસો ને નવ્વાણું થાય. હવે આપણે જે વાત કરેલી એ પ્રમાણે કે બંનેનો ગુણાકાર નહીં કરવાનો, ખાલી એકનો જ વર્ગ કરવાનો, યુનો વર્ગ. આપણે વીનો વર્ગ શોધતા, પરંતુ એ વીનો વર્ગ એ બીજા ચેપ્ટરમાં કામ લાગતું, અત્યારે આપણે વીનો વર્ગ કરવાનો નથી. જેમ કે આપણે પહેલી રીત જોઈતા તેમાં વાય માઇનસ વાય બારનો વર્ગ નહીં કરેલો, અને આપણે એમાં વાયનો વર્ગ બી નહીં કરેલો, એટલે આ વસ્તુ આપણે કરવાની નથી, એ બીજા ચેપ્ટરમાં આવે. અત્યારે ખાલી યુ સ્ક્વેર સુધી જ આપણે કરવાનું છે. તો યુનો વર્ગ કરીએ, ત્રણનો વર્ગ નવ, દસનો વર્ગ સો, ઝીરોનો વર્ગ ઝીરો, એકનો વર્ગ એક, પાંચનો વર્ગ પચીસ, ફરીથી ઝીરોનો વર્ગ ઝીરો, પાંચનો વર્ગ પચીસ, ઓછાનો વર્ગ બી વત્તા થાય, એટલે સો પચીસ પચીસ પચાસ, નવ ને એક દસ એટલે એકસો ને સાહીઠ થાય, વન સિક્સટી. સૌ પ્રથમ પહેલાં આપણે આર શોધવો પડે, પણ આર આ ચેપ્ટરની અંદર નથી શોધવાનો, આ ચેપ્ટરની અંદર આપણે બી શોધવાનું, કારણ કે આપણે જ્યારે બીજું ચેપ્ટર ભણતા ત્યારે આપણે શું શોધતા હતા, આર, એટલે અત્યારે આપણે બી શોધવાનો, અને બીનું સૂત્ર જે આરમાં મૂકતા એ જ, એટલે કયું, એન સિગ્મા યુ સ્ક્વેર વાળું, એન સિગ્મા યુવી, અને પછી આપણે લખતા સિગ્મા યુ અને સિગ્મા વી, સેમ જ છે ઉપર તો, પણ નીચે આપણે વર્ગમૂળમાં લખતા એ વર્ગમૂળ અહીંયા લખવાનું નથી, અહીંયા ફક્ત આપણે યુનું જ લખવાનું, એન સિગ્મા યુ સ્ક્વેર અને સિગ્મા યુ આખાનો વર્ગ, આ આપણે વર્ગમૂળમાં લખતા અને સેમ પાછું વીનું લખતા, એવું આરમાં કરતા, અહીંયા આપણે કરવાની જરૂર નથી. એન આપણને ખબર છે કેટલા, સાઠ. સિગ્મા યુવી કેટલા આવેલા, તો સિગ્મા યુવી આવ્યા ત્રણસો ને નવ્વાણું, એટલે અહીંયા લખી દે ત્રણસો ને નવ્વાણું. સિગ્મા યુ કેટલો આવેલો, તો સિગ્મા યુ અહીંયા આવેલો બે, અને સિગ્મા વી આવેલો દસ. જોઈએ સિગ્મા યુ બે અને સિગ્મા વી માઇનસ દસ, એટલે અહીંયા લખવાના બે, અહીં લખવાના માઇનસ દસ, અને છેદમાં એન કેટલા, તો સાત. યુ સ્ક્વેર, યુ સ્ક્વેર એટલે છેલ્લી આપી જે લાઇન છે, આ યુ સ્ક્વેર એકસો ને સાહીઠ છે, એટલે અહીંયા લખી દે વન સિક્સટી. અને યુ નો વર્ગ, એટલે યુ એટલે બે છે, તો બે નો વર્ગ આપણે લખી દેવાનો, બે નો વર્ગ એટલે કેટલા થાય, બે નો વર્ગ એટલે ચાર થાય, આપણે બે નો વર્ગ લખી દે. ચાલો ત્રણસો નવ્વાણું ગુણ્યા સાત કરવાના, ત્રણસો નવ્વાણું ગુણ્યા સાત કરીએ એટલે આપણને જવાબ મળશે, ત્રણસો નવ્વાણું ગુણ્યા સાત એટલે બે હજાર સાતસો ને ત્રાણું અથવા સત્તાવીસ ત્રાણું. દસનો ગુણાકાર બે સાથે, પરંતુ ઓછા વીસ જ થવાના, એટલે એક ઓછા છે. એટલે નીચે એકસો સાહીઠનો ગુણાકાર સાત સાથે એટલે અગિયારસો વીસ, અને ઓછા બેનો વર્ગ એટલે ચાર. આટલું આવે પછી સત્તાવીસ ત્રાણું અને ઉપર વત્તા વીસ થઈ જાય, કે ઓછા ઓછા વત્તા, અને અગિયારસો વીસમાંથી ચાર જાય તો અગિયારસો ને સોળ વધે. આ જે આવ્યું એને અહીંયા લઈ લઈએ આપણે, કેટલા છે, તો સત્તાવીસ ત્રાણું વત્તા વીસ એટલે અઠાવીસ તેર, અને છેદમાં અગિયારસો ને સોળ, એટલે બી આપણને મળી જાય બી બરાબર અગિયારસો તેર ભાગ્ય સોરી અઢાર અઠાવીસ તેર ભાગ્ય અગિયાર સોળ એટલે બે પોઈન્ટ બાવન, આ આપણને બી મળી ગયો. બી મળી જાય એટલે આપણે એ શોધવાનો, અને એ તો બહુ ઇઝી છે, એ બરાબર આપણું જે સૂત્ર હતું એ જ, વાય બાર ઓછા બી એક્સ બાર, આ જ સૂત્ર દર વખતે રહેવાનું છે, ગમે તે શોધીએ, ત્રણ પોઈન્ટ એક હોય કે ત્રણ પોઈન્ટ બે હોય. વાય બાર અહીંયા આવેલો એકસો ને અઢાર પોઈન્ટ સત્તાવન, એકસો વીસ નહીં લેતા, પોઈન્ટ આવેલો તે જ, એકસો ને અઢાર પોઈન્ટ સત્તાવન. બી કેટલો આવ્યો, બે પોઈન્ટ બાવન. એક્સ બાર કેટલો આવેલા, પચીસ નહીં લેતા, પચીસ પોઈન્ટ ઓગણત્રીસ, પચીસ પોઈન્ટ
ઓગણત્રીસ. અહીંયા 118.57 બેઠા લખી દેવાના, 2.52 ગુણ્યા 25.29 કરવાના, 63.73 થાય. અને એમાંથી બાદ કરી નાખવાનો, આમાંથી 118.57 માઇનસ 63.73 એટલે આપણો જવાબ આવે 54.84, અને એ કહેવાય 54.84, અને શું કહેવાય? એ. હવે છેલ્લી એક વસ્તુ શોધવાની, એને કહેવાય વાય કેપ, એટલે એ વત્તા બી એક્સ. એ શોધી કાઢેલો 54.84, એ લખી દે. બી પણ શોધેલો 2.52, આ એક્સ, આટલો જવાબ. પણ ઉપર આપણને આપેલું છે એક્સ બરાબર કેટલા લેવાના, 300, એટલે 300 લેવાના, બાકી આ જ જવાબ આપણો કહેવાય. જો કંઈ જ નહીં આપેલું હોય તો આ આપણો જવાબ કહેવાય. અહીંયા આપેલું છે એટલે આપણે લખી દઈએ 54.84 વત્તા 2.52, અને ઉપર 300 આપેલા એટલે લખ્યા, ન આપેલા હોય તો આ જ જવાબ હતો. એટલે 54.84 વત્તા 300 ગુણ્યા 2.52 કરવાના, 300 ગુણ્યા 2.52 કરીએ, એક જ મિનિટ છે, ઉપર 300 આપેલા છે. આ બધું જોજો, અહીંયા શું આપેલું છે 300 કિલોગ્રામ, પણ અહીંયા જોજો 10 કિલોગ્રામ દીઠ આપેલા છે, એટલે આ એક ભૂલ થઈ જાય. એટલે આપણે એક્સ બરાબર 300 નહીં લેવાના, 300 ભાગ્યા 10 કરવાના, એટલે એક્સ બરાબર કેટલા લેવાના? 30. કેમ કે આ 10 કિલોગ્રામનો ભાવ છે, એટલે જો 28, 35, 1, 1, 1, 0 નીકળેલો જશે, આ 200 ની જગ્યાએ 20 છે, એટલે આપણે 30 લેવાના છે. આ એક ભૂલ થઈ જાય, એટલે 30 લેવાના છે. 2.52 ગુણ્યા 30 એટલે જવાબ આવે 75.6. અને પછી આનો સરવાળો કરી દેવાનો, 54.84 અને 75.6 એટલે જવાબ આવે 130.44. આ આપણો છેલ્લો જવાબ થયો, એટલે આપણને જે પૂછેલું છે એ જવાબ આ થયો. અને આ રીતે જ્યારે દાખલો ગણીએ તો કદાચ આપણને મુશ્કેલી નહીં થાય, એટલે આ જે રીતને યાદ રાખજો કેવી રીતના દાખલો કહેલો છે એ ફરીથી એકવાર જોઈ લેજો, જેથી કરીને મુશ્કેલી ન થાય. આ સ્વાધ્યાય 3.2 પહેલો દાખલો હતો, એટલે એમાં એક્સ બરાબર 170 આપેલા છે, એટલે અહીંયા એક્સ બરાબર 170 લખી દે. જો અહીંયા 10 જેવું કંઈ આપેલું નથી કે અહીંયા 17 થઈ જવાના, એટલે અહીંયા 170 બેઠા જ રહેવાના છે, ધ્યાન રાખજો. હવે એક્સ અને વાય ઉપર જે આપેલા છે એ લખી દે. એક્સ અને વાય ઉપર આપણને આપેલા જ છે, બેઠે જ ઉતારી દેવાના. 167, 169, 171, 168, 178, 166, 167 અને 165 આટલું આપેલું છે. એ જ રીતના બાજુમાં વાય આપેલો છે તે બી લખી દઈએ. 158, 170, 169, 172, 170, 168, 164 અને 167 આટલું આપેલું છે. આ આપે અને પછી આપણે જે કરીએ એ જ પ્રમાણે, પહેલાંને લખવાનું સિગ્મા એક્સ અને બીજાને લખવાનું સિગ્મા વાય. જો પોઈન્ટમાં જવાબ આવે તો આપણે યુવી કરીશું, કેમ કે આંકડાઓ બહુ મોટા છે એટલે એક્સ વાય કરાય નહીં. તો પહેલાં સરવાળો કરી દે. 167, 169, 171, 168, 173, 166, 167 ને 165 સરવાળો થાય 13.46. બાજુમાં 158, 170, 169, 172, 170, 168, 164 અને 167 એનો સરવાળો થાય 13.38. ચલો બંને સરવાળા થઈ ગયા. બંને સરવાળો થઈ જાય પછી આપણે શું શોધવાનું? એક્સ બાર, એટલે કે સિગ્મા એક્સના છેદમાં એન, અને વાય બાર એટલે કે સિગ્મા વાયના છેદમાં એન. એન કેટલા? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ની ખબર પડે તો ઉપર લખેલું છે, કોઈકને ચૂકી જો અહીંયા લખેલું છે 8 છે ને, એટલે લખેલું છે. આપણે ગણી લખવાના તો આપણને પ્રોબ્લેમ નહીં થાય. ચલો હવે આપણે શું કરીશું? આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS Education. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. હવે જશે એકાઉન્ટ અને સ્ટેટનો દર દૂર મળશે. સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ. વધુ માહિતી માટે SS Education એપ્લિકેશનને વિઝિટ કરી શકો. તો આપણે એક્સ બાર શોધવાના છે, એટલે સરવાળો જે આવેલો છે એને 8 વડે ભાગી કરીએ. 1346 આ એને ભાગ્યા 8 કરી દેવાના, અને આ બાજુ 1338 એના ભાગ્યા 8 કરી દેવાના. ઓકે, એટલે અહીંયા આપણને એક્સ બાર મળી જાય,
1346 ભાગ્યા 8 એટલે 168.25, અને વાય બાર બરાબર 1338 ભાગ્યા 7 એટલે 167.25. હવે આ બંનેમાં તમે 170 પણ ધાડી શકો, પણ આપણે સમજવા માટે જે આપણે આપેલું છે એ પ્રમાણે 168 અને આ બાજુ બી બરાબર 167 જ ધાડી લઈએ, જેથી કરીને તમને પ્રોબ્લેમ નહીં થાય. બાકી તમે ઘરે પ્રેક્ટિસ કરો તો શું કરવાનું, આને 170 ધાડજો અને આને બી 170 ધાડજો, કંઈ પ્રોબ્લેમ નહીં થાય, દાખલાના જવાબ આવી જ જવાનો છે, કોઈ ચિંતા કરવાની નહીં. બરાબર, તો અહીંયા આપણે લખી દઈએ એ બરાબર ધાડ્યા કેટલા આપણે, તો એ બરાબર આપણે ધાડ્યા 168. બી બરાબર કેટલા ધાર્યા, તો બી બરાબર આપણે ધાર્યા 167. 170 ધારે નજીકમાં, 160 ધારે તો પણ કંઈ નહીં થાય. બરાબર, એટલે વાંધો આવે નહીં. ચલો આપણે પહેલાં યુ શોધવાનો, યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બી. જો આ બધી સંખ્યાઓને 10 વડે કે 5 વડે કે 2 વડે ભાગી શકાય તો આપણે સી એક્સ ને સી વાય ધારવાનું પડે, એ આપણે બીજા આગળના દાખલામાં જોઈશું. તો અત્યારે આપણે 167 માંથી 68 જઈએ તો માઇનસ 1, 169 માંથી 168 1, 171 માંથી એટલે 3, 168 માંથી 168 0, 173 માંથી 168 5, 166 માંથી એટલે માઇનસ 2, 167 માંથી 168 માઇનસ 1, 165 માંથી 168 માઇનસ 3. હવે સરવાળો કરી દેવાનો, 1 ને 3 4, 4 ને 5 9, એટલે વત્તા 9 છે, અને ઓછાનો સરવાળો કરીએ, 1 2 એટલે 3, 4 4 ને 3 7 એટલે માઇનસ 7, એટલે જવાબ આવે 2. એટલે સિગ્મા યુ કેટલા આવ્યા, 2. એ જ રીતના વીનું બી કરી નાખીએ તો વીમાં 167 પર માઇનસ કરવાનું છે, 158 માંથી 167 જાય તો માઇનસ 9, 170 માંથી 167 3, 169 માંથી 167 2, 172 માંથી 167 એટલે 5, 170 માંથી 167 3, 168 માંથી 167 1, 164 માંથી 167 નહીં જાય એટલે માઇનસ 3, અને 167 માંથી 167 એટલે 0. વત્તા વત્તાનો સરવાળો, ઓછા ઓછાનો સરવાળો, 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 1 14, એ લખી દેવાના 14. ઓછા કેટલા છે, તો 9 ને 3 12, અને એ તો 0 છે એટલે એ નહીં, એટલે 12 અહીંયા લખી દેવાનો ઓછા. 14 માંથી 12 જાય તો એ પણ કેટલા આવે, 2 જ, એટલે યુ પણ 2 જ આવ્યો અને વી પણ 2 જ આવ્યો. હવે આપણે શું કરવાનું, બંનેનો ગુણાકાર એટલે કે યુવી, 9 એકુ 9 બંને ઓછા એટલે વત્તા, 3 એકુ 3, 3 દુ 6, 5 નો 0 સાથે 0, 5 તાળી 15, 2 નો ગુણાકાર 1 સાથે પણ માઇનસ 2, કેમ કે 1 જ માઇનસ છે, 3 એકુ 3 પર બંને માઇનસ એટલે વત્તા, અને 3 નો ગુણાકાર 0 સાથે એટલે 0. પહેલા સરવાળો કરી દેવાનો આખો, જે 9 ને 3 12, 12 ને 6 18, 18 ને 3 21, 21 ને 5 26, 26 ને 10 36 થાય, પણ એમાંથી માઇનસ 2 ને બાદ કરવાના એટલે માઇનસ 2, એટલે જવાબ આવે 34. હવે એક જ વસ્તુ શોધવાની એટલે યુ સ્ક્વેર, વી સ્ક્વેર આપણે શોધવાનો નથી, વી સ્ક્વેર આપણે બીજા ચેપ્ટરમાં શોધતા, અહીંયા આપણે જરૂર નથી. તો યુ સ્ક્વેર એટલે 1 વર્ગ 1 એ ઓછા હોય કે વધતા હોય, પાછો 1 વર્ગ 1 જ થાય, 3 વર્ગ 9 થાય, 0 વર્ગ 0 જ થાય, 5 વર્ગ 25 એટલે 2 વાર ગુણાકાર 5 ગુણ્યા 5, 2 વર્ગ 4 2 ગુણ્યા 2 ઓછા હોય કે વધતા હોય વધતા જ થાય, 1 વર્ગ 1 અને 3 વર્ગ 9 થાય. કેમ, તો 3 વર્ગ કરે અને 3 વર્ગ કરે બંને 9 જ થાય, આનો વર્ગ બી 9 જ થાય અને આનો પણ 9, કેમ, ઓછા 3 ગુણ્યા ઓછા 3 એટલે 3 ટાળી 9 ને ઓછા ઓછા તો વધતા જ થઈ જવાના, એટલા માટે ઓકે. ચલો હવે આપણે પહેલાં શોધવાનું બી, આપણે પહેલાં આર શોધતા એની જગ્યાએ બી શોધવાનો. સૂત્ર આપણે પહેલાં દાખલામાં જોયું એ જ, એન સિગ્મા યુવી અને સિગ્મા યુ સિગ્મા વી, આપણે બીજા ચેપ્ટરમાં બી આ જ કરતા હતા, અને નીચે ફક્ત યુનું જ લખવાનું એટલે એન સિગ્મા યુ સ્ક્વેર અને સિગ્મા યુ આખાનો વર્ગ. આપણે વર્ગમૂળમાં વીનું બી લખતા, એ કરવાનું નથી, એ આરમાં આવતું, આમાં નહીં આવે. એન કેટલા છે, તો એન 8 આપણે આગળ જોયેલા, યુવી કેટલા આવેલા, તો યુવી 34 આવ્યા, અને આ લખવાના રહી ગયા ઘણી કાઢી. ચલો 1 2 9 25 4 1 9 એટલે ટોટલ થાય 50, ઓકે, એટલે એ ટોટલ 50 થયા. અહીંયા 34 લખી દઈએ. સિગ્મા યુ કેટલા આવેલા, તો સિગ્મા યુ 2 આવેલા અને સિગ્મા વી પણ 2 આવેલા. કેવી રીતના જો અહીંયા આપણે લખેલા 2 2,
બરાબર, છેદમાં એન તો આઠ છે જ, યુ સ્ક્વેર પચાસ આવ્યા અને બે નો વર્ગ. ચોત્રીસ ગુણ્યા આઠ કરીએ એટલે 272 થાય અને બે ગુણ્યા બે એટલે ચાર થાય. પચાસ ગુણ્યા આઠ કરે એટલે 400 થાય અને બે નો વર્ગ એટલે ચાર થાય. તો 272 માંથી ચાર બાદ કરીએ એટલે 268 આવે અને 400 માંથી ચાર જાય તો 396 આવે, એટલે આપણને બી મળી જાય બી બરાબર 0.68. આ પહેલો જવાબ આપણને મળી ગયો, બી બરાબર કેટલા આવ્યા 0.68. એ જ રીતના આપણે એ શોધી કરવાનો, એટલે એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર પણ છે જ આપણી પાસે, અહીંયા લખેલો જ છે 167.25. બી આપણે અત્યારે શોધી દો 0.68, માઇનસ હોય તો માઇનસ લખવાનું, વત્તા હોય તો વત્તા લખવાનું, બરાબર. માઇનસ છે એટલે આપણે માઇનસ લખી દઈએ, કેટલા 0.68. અને એક્સ બાર કેટલા છે, તો એક્સ બાર છે 168.25. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એ ને બી ની લખતા એક્સ બાર ને વાય બાર જે આવેલો એ જ લખવાનો, બરાબર. ચાલો 167.25 છે તો બેઠા લખી દેવાના, 0.68 અને 168.25 નો ગુણાકાર એટલે 114.41 આવે. હવે એ બરાબર આ 167.25 માંથી 114.41 ને બાર કરવાનું એટલે જવાબ આવે 52.84. આને કહેવાય એ, એટલે બી પણ શોધી લીધો એ પણ શોધી લીધો એટલે દાખલો પૂરો થઈ જાય. હવે શોધવાનું વાય કેપ, વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. એ આપણે શોધી લીધો કેટલો 52.84, બી પણ આપણે શોધેલો જતો કેટલો 0.68 અને એક્સ. આ દાખલો પૂરો, પરંતુ ઉપર અહીંયા આપેલું છે 170 એટલે એક્સની જગ્યાએ 170 લેવાના, બાકી દાખલો પૂરો થઈ જાય જો ન આપેલું હોય તો. એટલે એક્સની જગ્યાએ કેટલા લેવાના આપણે 170, અહીંયા 52.84 વત્તા 0.68 લખવાના અને આ એક્સની જગ્યા પર લખવાના 170. હવે ગુણાકાર કરી દેવાનો એટલે દાખલો પૂરો થઈ જાય. 52.84 વત્તા 0.68 ગુણ્યા 170 કરવાના એટલે 115.6 આવે અને આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને વાય કેપ મળી જાય. એટલે વાય કેપ બરાબર 52.84 વત્તા 115.6 એટલે છેલ્લો જવાબ આવે 168.44. આ 168.44 છે એને વાય કેપ કહેવાય, જે આપણને માંગેલું છે. શું કીધેલું છે આપણને, તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો તો એનો જવાબ કેટલો આવે 168.44. એટલે આ રીતે જ્યારે દાખલો પૂછાય ત્યારે આપણે વાય કેપ શોધવાનું. કેટલીક વાર આમને ત્રુટિ પણ પૂછે, ત્રુટિ એટલે ઈ, એટલે વાય માઇનસ વાય કેપ આવું આવે, પણ એ પૂછે ત્યારે આપણે જોઈશું, અત્યારે નથી પૂછેલું એટલે એની જરૂર નથી. અત્યારે આપણા માટે આ જ જવાબ આવશે. આ દાખલા નંબર બે હતો. ચલો અહીંયા આપણે જોઈએ કે આપણને એક્સ અને વાય આપેલો છે, તો અહીંયા આપણે લખીએ એક્સ અને બાજુમાં આપણે લખીએ વાય. બેઠું જે આપેલું છે એ પહેલાં ઉતારી દેવાનું, તો 0, 1, 2, 3, 4, 5 અને 6 આ આપી દીધું છે. વાય જોઈએ 20.9, જો હવે ધ્યાન આપવાનું છે, 20.1, 19.4, 17.9, ફરીથી 17.9, 17.3 અને 16.6. સૌ પ્રથમ આટલું આપેલું એટલે આપણે શું કરીએ પહેલાં, તો પહેલાં સિગ્મા એક્સ અને સિગ્મા વાય શોધવાનો, એટલે એ લખવાનું સિગ્મા એક્સ અને એ લખવાનું સિગ્મા વાય. સિગ્મા એક્સ એટલે એક્સનો સરવાળો અને સિગ્મા વાય એટલે વાયનો સરવાળો, તો આ બંનેનો સરવાળો આપણે કરી લેવાનો. ચલો પહેલાં 0, 1, 2, 3, 4, 5, 6 એમ ટોટલ સરવાળો થઈ 21. એ જ રીતના 20.9, 20.1, 19.4, 17.9, 17.9, 17.3, 16.6 એનો સરવાળો થાય 130.1. સરવાળો થઈ જાય એટલે આપણે એક્સ બાર અને વાય બાર શોધવાનો. એક્સ બાર એટલે સિગ્મા એક્સના છેદમાં એન અને વાય બાર એટલે સિગ્મા વાયના છેદમાં એન. આ નવું નથી આપણા માટે, આગળ કરી ચૂક્યા છે. એટલે એક્સ બાર કેટલો છે, તો 21 સિગ્મા એક્સ. ટોટલ કેટલા, 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે એન બરાબર 7. એ જ રીતના અહીંયા 130.1 અને એન બરાબર છેદમાં 7 લેવાના, એટલે એક્સ બાર આપણો આવશે 21 ના છેદમાં 7 એટલે 3 અને વાય બાર આવશે
130.1 ભાગ્યા 7 એટલે 18.59. તો જો એક પોઈન્ટમાં આવ્યું અને એક પોઈન્ટ વગર આવ્યું તો આપણે એ બરાબર ધારી લેવાનું, એ બરાબર પોઈન્ટ નથી તો બેઠું જ ધારી લે, અને આ બાજુ બી બરાબર અને નજીકનો ધારી લેવાનો આંકડો, પણ ઉપર બધું જ પોઈન્ટમાં છે એટલે આપણે એવું ધારવાનું જે આપણને કામ લાગે. જો આપણે અહીંયા ધારીએ 17.9 બે વખત છે એટલે એવી એકાદ રકમ લઈ લેવાની, એટલે આપણે 17.9 જ લઈ લે, આમાંની એકાદ રકમ લઈ લેવાની અને એને પાછું ભાગવું બી પડશે જેથી કરીને પોઈન્ટ પણ નીકળી જાય. અને ભાગવા માટે આપણે એને ધારવું પડે અહીંયા સી એક્સ, કંઈ જ નથી એટલે એક જ ધારીશું કેમ કે કોઈ સંખ્યા નથી, પણ અહીંયા સી વાય એટલે પોઈન્ટ કરવા માટે 0.1 વડે ભાગી કરવાનું. જો 0.1 વડે ભાગી કરે તો પોઈન્ટ નીકળી જાય. ચલો આપણે અહીંયા સમજીએ. અહીંયા તમારે શું કરવાનું, પહેલાં યુ શોધવાનો, તો યુ બરાબર એક્સ માઇનસ એ અને છેદમાં સી એક્સ, એ તો નહીં લખે તો બી કંઈ નહીં કેમ કે એક જ છે, અને વી બરાબર વાય માઇનસ બી છેદમાં સી વાય. સી વાય એટલે આપણે કહેતા તો ઉપર લખી દેજો. એ બરાબર કેટલા લીધા આપણે, તો 3. સી એક્સ બરાબર કેટલા લીધા, 1. અહીંયા બી બરાબર કેટલા લીધા, 17.9, અને સી વાય બરાબર લીધા 0.1. આ ધ્યાન રાખવાનું. ઓકે ચાલો હવે આપણે કરીએ. પહેલાં આપણે શું કીધું છે કે સી એક્સ જે આપણે થઈ રહ્યો અને સી વાય જે થઈ રહ્યો એના વડે આપણે ભાગાકાર કરવો પડ્યો. તો પહેલાં 0 - 3 એટલે -3/1 એટલે -3 જવાનું, ભાગ્યા 1 અહીં કરવાની જરૂર જ નથી. 1 - 3 એટલે -2, 3 - 3 એટલે 0, સોરી અહીં તો 2 - 3 એટલે -1, 3 - 3 એટલે 0, 4 - 3 એટલે 1, 5 - 3 એટલે 2, અને 6 - 3 એટલે 3. આ થઈ જાય કેટલા, તો 0 જ થઈ જતા. અહીંયા 3 - 3 - 2 - 1 એટલે 6, અને 3 - 2 - 1 એટલે 6, 6 - 6 એટલે 0. એટલે યુ તો 0 આવી ગયો. હવે વી ની વાત કરીએ, વી કેટલા આવશે. તો વી ની અંદર શું કરું, 20.9 માંથી 17.9 બાદ કરવાના. 20.9 માંથી 17.9 બાદ કરીએ આપણે, આ રીતના કરવાનું. જો 20.9 - 17.9 અને છેદમાં ભાગાકાર સિવાય એટલે કે 0.1 વડે કરવાનો. તો 20.9 માંથી 17.9 જાય એટલે 0.3 આવે, અને છેદમાં 0.1 એટલે 0.3 ને 0.1 વડે ભાગે એટલે આપણને 30 મળી જાય. કેટલા મળે, 30. કેવી રીતના ખબર પડીએ, જો તો આ તો આપણે નહીં આવડે, એટલે આપણે 3 ના છેદમાં 10 અને નીચે 1 મૂકવાનો અને ઉપર 10 મૂકવાનો એટલે આપણને કેટલા મળી જાય, 30 મળી જાય. એટલે આપણે ઉપર લખીશું 30, અહીંયા કેટલા આવશે, 30. એ જ રીતના 20.1 માંથી 17.1 બહાર કરવાના. આ જોજો ખાલી 0.3 નહીં પણ કેટલા આવ્યા, 3 આવશે. કેવી રીતના, તો 3 - 3 ના છેદમાં તો કંઈ નહીં, ઉપર 10 છે તો ઉપર જશે એટલે નીચે તો કંઈ નહીં આવે, પણ ઉપર 10 જાય એટલે 30 થઈ જાય. કેટલા આવશે, 30, કેમ કે 20 માંથી 17 જાય 0.3 નહીં પણ 3 આવે. ઓકે, એ જ રીતના હવે 20.1 માંથી 17.9 બહાર કરવાના. એટલે 20.1 માંથી 17.9 બાદ કરીએ, 20.1 એમાંથી 17.9 બાદ કરવાના અને ભાગ્યા 0.1 કરીએ એટલે 22 આવે. 19.4 માંથી 17.9 બાદ કરવાના અને ભાગ્યા 0.1 કરીએ એટલે 15 આવે. અને હવે તો 17.9 માંથી 1 છે એટલે 0, 17.9 માંથી 17.0. 17.3 માંથી 17.9 બાદ કરવાના, 17.3 માંથી 17.9 બાદ કરે એટલે -6 આવી જાય. અને 16.6 માંથી 17.9 બાદ કરવાના ભાગ્યા 0.1 એટલે -13 આવી જાય. -3 નો સરવાળો, વત્તા નો સરવાળો, આ બેનો સરવાળો કરીએ 30 ને 22 52 ને એટલે 67 થઈ, અને એમાંથી 19 બાદ કરવાના એટલે છેલ્લે આપણે જવાબ આવે 48, એ પ્લસ જ આવશે. ઓકે, આટલું થઈ જાય પછી આપણે શું કરવાનું, યુવી આ બંનેનો ગુણાકાર. 30 - 90 પર -1 છે એટલે -, 22 - 44 પરંતુ 1 ઓછા છે એટલે 1 ઓછા, 15 - 15 - 0 0, 6 - 12 ઓછા, અને 43 - 39 - બધાનો સરવાળો, બધા ઓછા જ છે, દરેકે દરેક ઓછા જ છે, બધાનો સરવાળો કરી 200 થાય માઇનસ. આપણને ફક્ત યુ સ્ક્વેરની જ જરૂર પડે એટલે યુ સ્ક્વેર સુધી, વી સ્ક્વેરની આપણને જરૂર નથી. એટલે યુ સ્ક્વેર કરીએ આપણે તો યુ એટલે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 10 - 14 - 14 - 28 જેવા થાય એટલે અહીંયા લખવાના 28. આટલું થઈ જાય એટલે આપણે પહેલાં બી શોધીએ. એ બી શોધતા એ પ્રમાણે જ બી બરાબર
જે આપણું સૂત્ર છે જ એન સિગ્મા યુ સ્ક્વેર વાળું છે ને, સિગ્મા યુવી વાળું માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી, અને નીચે ખાલી યુ નું જ લખવાનું, સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ આખાનો વર્ગ, આટલું જ લખવાનું. ચલો એન કેટલા છે, તો એન આપણને ખબર છે એ પ્રમાણે સાત છે. યુવી કેટલા છે, તો યુવી આપણા આવેલા અહીંયા યુવી કેટલા આવેલા, માઇનસ બસો આવેલા. યુ કેટલો આવેલો, તો યુ જીરો અને વી અડતાલીસ, એટલે જીરો ને અડતાલીસ આપણે લખી દેવાના અહીંયા, જીરો ને અડતાલીસ. એન સાત છે જ, સિગ્મા યુ સ્ક્વેર એ અઠાવીસ આવ્યા, તો અહીં લખી દેવાનો અઠાવીસ, અને યુ નો વર્ગ, તો યુ તો જીરો આવેલો એટલે જીરો નો વર્ગ. બસો ગુણ્યા સાત કરીએ એટલે ચૌદસો થાય પણ માઇનસ, અને અડતાલીસ ગુણ્યા જીરો એટલે જીરો, અહીંયા વધતે ઓછા છે. અઠાવીસ ગુણ્યા સાત કરવાના એટલે એકસો ને છન્નું આવે, જીરો નો વર્ગ જીરો, એટલે માઇનસ ચૌદસો ના છેદમાં એકસો ને છન્નું એ આપણો બી આવવાનો, એટલે ભાગાકાર કરી દેવાનો એટલે બી આપણને મળી જાય. ચલો ભાગાકાર કરીએ, ચૌદસો ભાગ્યા એકસો ને છન્નું એટલે એકોતેર આવે, પરંતુ જીરો પોઈન્ટ એકોતેર અને આગળ માઇનસ. આ થઈ વાત બીની. હવે સેમ પદ્ધતિ આપણી આગળ ચાલતી છે પ્રમાણે એ શોધવાનો. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર છે જાય અઢાર પોઈન્ટ ઓગણસાઠ, બી આપણો અત્યારે આવ્યો જીરો પોઈન્ટ એકોતેર માઇનસ, આ માઇનસ અલગ અને આ માઇનસ અલગ. એક્સ બાર આપણો આવેલો ત્રણ, એટલે અઢાર પોઈન્ટ ઓગણસાઠ ઓછા, હવે આ બેનો ગુણાકાર જીરો પોઈન્ટ એકોતેર ગુણ્યા ત્રણ એટલે બે પોઈન્ટ તેર આવે, પણ ઓછા. હવે આ ઓછા ઓછા કેવા થઈ જાય, વધતા થઈ જાય, એટલે ઓગણસાઠ આવે પછી વધતા બે પોઈન્ટ તેર, એટલે વીસ પોઈન્ટ કેટલા આવવાના તે જોઈએ, એટલે વીસ પોઈન્ટ બોતેર આવશે. બેનો સરવાળો કરી એટલે આને કહેવાય એ. ચલો એ પણ મળી ગયો, બી પણ મળી ગયો, તો હવે વાય કેપ મળી જાય. વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ, એ કેટલા વીસ પોઈન્ટ બોતેર. બી વત્તા લખવાના પછી બી ઓછા કરીને લખવાનું, માઇનસ એકોતેર કાઉન્સમાં. હવે એક્સ એટલે આટલો આપણો જવાબ, પણ એક્સ કેટલો લેવાનો તે આપણને ઉપર કીધું હશે, આપણે ઉપર જોઈ લે કે એક્સ કેટલો લેવાનો કીધો છે. એ જો અહીંયા લખેલું છે એક્સ એ સાત એકમ લેવાનો છે, કેટલા એકમ લેવાનો છે, સાત એકમ, તો અહીંયા લખી દેવાના સાત એક્સ બરાબર વીસ પોઈન્ટ બોતેર વત્તા જીરો પોઈન્ટ એકોતેર અને સાત. વીસ પોઈન્ટ બોતેર અને વત્તા ઓછા ઓછા થઈ જાય, વત્તા ઓછા ઓછા થઈ જાય. હવે જીરો પોઈન્ટ એકોતેર ગુણ્યા સાત કરીએ એટલે ચાર પોઈન્ટ સત્તાણું આવે, અને એ બાદ કરી દેવાના, એ બાદ કરે એટલે આપણો જવાબ આવી જાય પંદર પોઈન્ટ પંચોતેર. આને કહેવાય વાય કેપ, એટલે નિયત સંબંધ રેખા કહેવાય. એટલે વાય કેપનો જવાબ કેટલો આવે આપણો છેલ્લો, પંદર પોઈન્ટ પંચોતેર આવે. થોડીક ડિફિકલ્ટી આવે એવો દાખલો, તો જીરો પોઈન્ટ એક કેવી રીતના ધરવાનો, પોઈન્ટ વાળું આવે એટલે જીરો પોઈન્ટ એક, અને એ પોઈન્ટ પાંચ જીરો વાળું આવે તો જીરો પોઈન્ટ પાંચ ધરવાના, પણ જનરલી આવું આવે એટલે જીરો પોઈન્ટ એક ધારી દેવાના. જો બે પોઈન્ટ આવે ધારો કે, તો આપણે જીરો પોઈન્ટ દસ ધરવાના. જો ત્રણ પોઈન્ટ આવે તો જીરો પોઈન્ટ સો ધરવાના, એટલે અહીંયા તો એક એક જ પોઈન્ટ છે જો, એટલે જીરો પોઈન્ટ એક ધારી દો. જીરો પોઈન્ટ એક ધારે તો ઉપર ગુણાકાર થઈ જાય, જેથી કરીને આપણો જવાબ પોઈન્ટમાંથી નીકળી જાય. એટલે આ પ્રમાણે આ દાખલો કરવાનો, બહુ ઇઝી દાખલો છે ને, એકદમ સમજાય એવો દાખલો છે. આપણને એક્સ અને વાય આપેલું છે, પહેલાં લખી દેવાનો દાખલો કોઈ પણ હોય, એક્સ અને વાય લખી દેવાના. અહીંયા પંચાવન સાઠ પંચોતેર એંસી સો એકસો વીસ અને એકસો ને ચાલીસ, આ જે આપેલું છે તે પહેલાં લખી દેવાનું. ત્યાર પછી આપણે જોઈએ વાય, તો વાય પણ આપેલો છે અઢાર હજાર ઓગણીસ હજાર, રકમ જોઈને જ ખબર પડી જાય કે શું કરવાનું છે. વીસ હજાર ફરીથી વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર અને પચાસ હજાર. દાખલો જોઈને શું ખબર પડી જાય કે આ દરેકે દરેક રકમની અંદર ત્રણ જીરો છે, એટલે જે સીવાય ધારવાનો એટલે આપણે એક હજાર ધારવાનો, કેમકે ત્રણ ત્રણ જીરો બધામાંથી નીકળી જાય. આ રકમ જોઈને પણ આપણને ખબર પડી જાય કે દરેકે દરેક રકમ એવી છે જેને પાંચ વડે ભાગી શકીએ, એટલે સી એક્સ બરાબર પાંચ ધારવાનો, દસ વડે નહીં ભગાય, કેમકે પાંચ છે વચ્ચે પંચાવન પંચોતેર, એટલે પાંચ વડે ભગાય. ઓકે ચલો અહીંયા આપણે પહેલાં લખીએ સિગ્મા એક્સ અને અહીંયા લખીએ સિગ્મા વાય. આ તો આપણે કોમન કોઈ પણ દાખલો આવે કરવાનો જ છે. ચલો સરવાળો કરીએ આનો, પંચાવન સાઠ પંચોતેર એંસી સો એકસો વીસ અને એકસો ચાલીસ, એટલે છસો ને ત્રીસ થાય.
18,000, 19,000 બધાનો સરવાળો કરીએ, 25,000 છે, 20,000 બે વાર છે, 30 અને 50, 182,000 થાય. ઓકે, ચાલો આપણે પહેલાં એક્સ બાર શોધવાનો એટલે સિગ્મા એક્સના છેદમાં એન, અને પછી વાય બાર શોધવાનો એટલે કે સિગ્મા વાયના છેદમાં એન. આ 630 છે પણ એન કેટલા? તો 1, 2, 3, 4, 5, 6 અને 7, એન બરાબર કેટલા લેવાના આપણે? 7. એટલે 630/7 એ જ રીતના અહીંયા 182,000/7 630/7 કરવાના. 630/7 કરી એટલે 90 આવે. અને આ બાજુ પર આ એક્સ બાર છે, આ બાજુ પર વાય બારની વાત કરીએ તો 182,000/ આપણે કેટલા કરવાના છે? 7. તો આપણને જવાબ મળે 26,000. હવે તમે પેલી રીત પણ કરી શકો, કઈ? એક્સ માઇનસ એક્સ બાર. એક્સ માઇનસ એક્સ બાર પણ કરી શકો, પણ જ્યારે આવું હોય ને ત્યારે તમારે યુવી જ કરવાનું, જેથી કરીને બહુ ઇઝી થાય. જો કેવી રીતના થઈ, એમ તો તમે એક્સ માઇનસ એક્સ બારની રીતે દાખલો કરો તો બી થઈ જાય. કેવી રીતના? તમારે 90 છે એટલે એક્સ માઇનસ એક્સ બાર કરવાના, 90 કરવાના, 55 માંથી 90 બાદ કરવાના, અને વાય માઇનસ 18 માંથી 26 બાદ કરવાના, એટલે એ પણ થઈ જાય. પણ જ્યારે વર્ગ કરવાનો હોય ને ત્યારે બહુ મોટું થઈ જાય, ગુણાકાર બહુ મોટો થઈ જાય. એટલે આપણે આવી મોટી રકમ હોય ત્યારે આપણે શું કરવાનું? એ ને બી ધારી લેવાનું. એ કેટલા ધારવાના? તો એ આપણે ધારવાના નજીકમાં ધારી લે, એ બરાબર 80. અને સી એક્સ બરાબર કેટલા ધારી લે? તો 5, કેમ કે બધાને 5 વડે ભાગી શકાય. બી બરાબર કેટલા ધારીએ આપણે? તો આની નજીકમાં ધારી લેવાના એટલે 25,000. અને સી વાય બરાબર આપણે કેટલા ધારી લેવાના? તો દરેકને 1,000 વડે ભાગી શકીએ એટલે રકમ નાની થઈ જાય. એટલા માટે યુ વી નીકળો, બાકી એક્સ માઇનસ એક્સ બરાબર સાચું જ છે. તો હવે આપણે કરીએ અહીંયા યુ. યુ બરાબર શું આવવાનો? તો એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ. અને વી બરાબર શું આવે? વાય માઇનસ બી છેદમાં સી વાય. ચલો પહેલા એક્સ માઇનસ એ હું તમને સમજાવી દઉં. પહેલા એક્સ કેટલા છે અહીંયા? તો એક્સ પહેલા 55 છે એટલે અહીંયા 55 લખીએ. એ કેટલો હતો? એ આપણે 80 ધારેલો. એ કેટલો ધાર્યો? 80. તો અહીંયા 80 લખીએ. અને સી એક્સ કેટલા છે? તો 5. તો શું કહેવાનું? આપણે 55 માંથી 80 જાય, 55 માંથી 80 જાય તો કેટલા આવે? કદાચ 25 આવે. અને ભાગ્યા 5 કરીએ તો -5 આવે. તો -5 એ લખી દેવાના. આવું દરેક વખતે કરવાની જેવું નથી. હવે હવે તમારે શું હોય કેલ્ક્યુલેટરમાં? 60 માંથી 80 જાય એટલે 20 આવે, 20/5 એટલે -4. 75 માંથી 80 જાય તો -5 આવે, -5/5 એટલે -1. 80 માંથી 80 એટલે 0. 100 માંથી 80 જાય તો 20 આવે, 20/5 એટલે 4. 120 માંથી 80 બાદ કરીએ તો 40 આવે, અને 40/5 એટલે 8. 140 માંથી 80 જાય તો 60 આવે, 60/5 એટલે 12. એટલે આ રીતે કહી દેવાનું. ઓછા ઓછાનો સરવાળો, 5 ને 4, 9 ને 10, અહીંયા 20 ને 24 એટલે 24 વત્તા છે અને 10 ઓછા છે તો જવાબ 14 આવે. જો કેટલું ઇઝી, પણ જો એક્સ માઇનસ એક્સ બાર કરે તો રકમ મોટી આવતે. એટલા માટે એ તો ચાલો, આ તો આવી બી જતા, આ તો મોટી જ આવતી. એટલે આમાં હવે શું કરવાનું? વાય માઇનસ બી. વાય માઇનસ બી, બી કેટલા આપણે લખી દે? આપણે ફરીથી લખવું હોય તો બી આપણે લખવાની જરૂર નથી, છે જ આપણી પાસે નીચે. પણ બી બરાબર લખી દે 25,000. તો તમારે શું પહેલા 18 માંથી 25 બાદ કરવાના, કેમ કે 1000 તો છેદમાં છે જ ને, એટલે ખાલી 18 માંથી 25 બાદ કરવાના, બીજું કંઈ જ નહીં. 18 માંથી 25 જઈ તો -7, કેમ કે 1000 વખતે ભાગાકાર કરવાના જ છે. જો આ રીતના 18,000 - 25,000/1,000 તો કેટલા આવે? -7,000/1,000 એટલે -7 તો આવવાના જ છે ને. એટલે તમારે ખાલી 18 માંથી 25 બાદ કરો તો બી ચાલે, આવું 1000 વાળું હોય તો. અને ભાગ્ય 1000 નહીં કરવાના, અને કરવું હોય તો 18,000 માંથી હવે 19 - 25 એટલે કેટલા આવે? 6,000. 6,000/1,000 એટલે 6. 20 માંથી 25 - 5, 20 માંથી 25 - 5, 25 માંથી 25 0, 30 માંથી 25 5, અને 50 માંથી 25 એટલે 25. 25 ને 5 કેટલા આવે? 30. અને આ ઉપરનો સરવાળો 10 ને 13 એટલે 23, એટલે લખવાના -23 એટલે અહીંયા 7 આવે. હવે આ 7 આવ્યા ને એવું તો આવતે જ નહીં પેલામાં, જયારે એક્સ માઇનસ એક્સ બાર કરતો હતો. એક્સ માઇનસ એક્સ બાર કરતો બહુ મગજમારી થતી, એટલા માટે આપણે આ કર્યું બરાબર. એટલે ત્યારે એક્સ માઇનસ એક્સ બાર નહીં કરવાનું, આપણે સમજી લીધું. યુવી 7 × 5 = 35, -6 બંને વટ્ટા, 6 × 4 = 24, 5 × 1 = 5, 5 નો ગુણાકાર 0 સાથે, 4 નો ગુણાકાર 0 સાથે, 8 × 5 = 40, અને 25 × 12 કરવાના એટલે 300 થાય. હવે બધાનો સરવાળો કરી દેવાનો. 300, 40, 24 ને 35 એટલે સરવાળો થાય 400 ને 4, અને આ કામનો છે. હવે છેલ્લો એક સરવાળો બાકી એટલે યુ સ્ક્વેરનો.
યુ સ્ક્વેર એટલે યુ નો વર્ગ કરવાનો, પાંચ નો વર્ગ 25, ચાર નો વર્ગ 16, એક નો વર્ગ 1, ઝીરો નો વર્ગ 0, ચાર નો વર્ગ 16, આઠ નો વર્ગ 64 અને બાર નો વર્ગ 144 થાય. એનો સરવાળો 144 64, ફરીથી 16 1 ને 25, એનો સરવાળો કરતા 266 થાય. પટી કે દાખલો, હવે હવે આપણો જે દાખલો છે બી વાળો, બી આપણે લખવાનું, બીમાં શું આવે તો એન સિગ્મા યુવી, સિગ્મા યુ અને સિગ્મા વી, છેદમાં ખાલી યુનું જ લખવાનું છે, એન સિગ્મા યુ સ્ક્વેર અને સિગ્મા યુ આખાનો વર્ગ. ચલો એન આપણે 7 લીધેલા આગળ અહીં લખેલા જ છે, એન કેટલા લીધેલા 7. યુવી કેટલો આવેલો તો યુવી અહીંયા આવ્યો 404, એટલે અહીં લખી દેવાના 404. યુ કેટલો આવેલો તો યુ 14 અને વી 7, એટલે 14 અને 7 લખવાના અહીંયા, એ લખવાના 14 અને એ લખવાના 7. હવે ખાસ અગત્યનું આ છે, અહીંયા આપણને સીએક્સ અને સીવાય બી કામ લાગવાનું છે, એટલા માટે આ અગત્યનું હું કહું છું. જો ધ્યાન આપજો, અહીંયા જયારે આવી રીતનું હોય ને બેઠું જ જવાબ આવી જતો હતો, છતાં બી આપણે સીએક્સ અને સીવાય ધાર્યું, એટલે સૂત્ર આ જ હતું, પણ સૂત્રમાં થોડો ચેન્જ આવશે, ઉપર લખવાનું સીવાય અને નીચે લખવાનું સીએક્સ, પોઈન્ટમાં નહીં આવતું છતાં આપણે ધારીને કર્યું ને, એટલે જયારે પણ સીવાય ને સીએક્સ આવે ત્યારે આપણે આ રીતના કરવું પડશે. એટલે અહીંયા લખવાનું સીએક્સ અને સીવાય, ક્યારે, જયારે ચેપ્ટર નંબર 3 માં ચલાવે ત્યારે જ આપણે પોઈન્ટમાં આવે ત્યારે, એટલે સીવાયના છેદમાં સીએક્સ લખવાનું છે. અહીંયા છેદમાં એન તો 7 છે જ, યુ કેટલો છે તો યુ આપણે આવેલો 266, એટલે અહીં લખી દે 266. યુ કેટલા આવેલા 14 છે તો 14 નો વર્ગ અને ગુણ્યા સીવાય, સીવાય કદાચ આપણા 1000 હતા અને સીએક્સ હતા 5, એટલે આ થોડુંક મૂકવાનું રહી નહીં જાય, જોઈ લેવાનું, એ આપણે યુવી વાળી રીતમાં આવશે. આગળના દાખલામાં નહીં હતું, કેમ આગળના દાખલામાં તો આપણે પોઈન્ટમાં હતું ને આપણે ધારેલું, બરાબર ને, અહીંયા બી પોઈન્ટમાં જ હતું, પણ અહીંયા આપણે ભાગાકાર કર્યો ને એ આપણે એક્સ માઇનસ એક્સ બારની રીતે થતું હતું, છતાં બી આપણે નહીં કર્યું ને પછી ભાગાકાર કર્યો, એટલા માટે અહીં આપણે લેવાનું, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે ગુણાકાર કરીએ, 404 એટલે 28 28, 14 × 7 કરવાના, 14 × 7 કરે એટલે 98 આવે, ત્યાર પછી 266 × 7 કરવાના એટલે 1862 આવે, અને 14 નો વર્ગ એટલે 196 આવે, અને અહીંયા લખી દેવાના 200, કેમ 100 ભાગ 1000 ભાગ્યા 5 એટલે 200. ચલો 28 28 માંથી આપણે બાદ કરવાના 98, એટલે કેટલા આવે 27 30, અને છેદમાં 1862 માંથી આપણે 196 બાદ કરીએ એટલે 16 66, અને ગુણ્યા 200 તો છે જ, તો પહેલા 200 સાથે ગુણાકાર કરી દેવાનો, પછી 16 66 ભાગાકાર કરવાનો, એટલે 546000 આવે ભાગ્યા 16 66, એટલે છેલ્લે આપણને બી નો જવાબ મળી જાય. બી બરાબર કેટલો આવવાનો તો આ ભાગાકાર કરી નાખી એટલે બી નો જવાબ આપણને મળી જાય, બી એટલે આવે 327.70. બી મળી જાય પછી આપણે એ શોધી કરવાનો, એ તો બહુ ઇઝી છે, આપણને આગળ પણ શીખી ગયા, એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર, વાય બાર તો છે જ આપણી પાસે અહીંયા 26000, બી આપણે શોધી દો 327.70, અને એક્સ બાર કેટલો આપેલો છે 90, બસ ગુણાકાર કરી દો અને માઇનસ કરી નાખવાનું, 26000 - 327.70 × 90 કરવાના આપણે, એટલે કેટલા આવે 29495.7. ઓકે ચલો હવે 26 માંથી 29 બાર કરીએ માઇનસ આવવાનું, માઇનસ 3495.7 આ આપણો છેલ્લો જવાબ આવે, કોનો એ નો, એ શોધે પછી વાય કેપ શોધવાનો, વાય કેપ કઈ રીતના શોધવાનો આપણે બધાને ખબર, આગળ પણ શોધી લીધું, એ વત્તા બી એક્સ લખવાનું, એ કેટલા છે તો માઇનસ 34.95.7 વત્તા બી કેટલા છે તો 327.70, એટલે અહીં લખવાના 327.70, અને એક્સ કેટલા તો એક્સ ઉપર આપેલા છે કે જોવાના, અહીંયા એક્સ આપેલા જ છે આપણને, કેટલા 110, તો અહીંયા લઈ લેવાના 110. ચલો ગુણાકાર કરી દેવાનો એટલે જવાબ આવી જશે, એ લખવાનું માઇનસ 34.95.7 અને આનો ગુણાકાર કરી દેવાનો, એટલે કેટલો આવે તો ગુણાકાર આપણે કરીએ 110 વડે, એટલે 360.50.3, અને છેલ્લે વાય કેપ એટલે શું,
આનો સરવાળો કરી દેવાનો. સરવાળો એટલે આમાંથી આ બાદ કરવાનો એમ કહેવાય કે આ મોટી રકમ છે. એટલે જવાબ આવશે 32,554.6. આ છેલ્લો જવાબ આવે. જો અહીંયા 80 ગ્રાહકો આપેલા છે એનો મતલબ કે છેલ્લે એક્સ બરાબર આપણે કેટલા લેવા પડે, તો છેલ્લે જે દાખલો પૂરો થઈ જાય ત્યારે એક્સ બરાબર 80 લેવાના. પણ અત્યારે દાખલાની શરૂઆત કરીએ તો પહેલાં એક્સ અને વાય તો લખી જ દેવાનું. એક એક્સ અને એક વાય છે, 50, 70, 100, 70, 150 અને 120. આમાં એક વસ્તુ એક ક્લિયર તમને દેખાતી હશે કે બધામાં ઝીરો છે, એનો મતલબ કે આ સંખ્યાને આપણે કેટલા વાર બધાએ ભાગવું હોય તો ભાગી શકીએ, તો 10 વડે ભાગી શકીએ. એટલે સી એક્સ આપણે 10 લઈશું. ત્યાર પછી 2.0 છે, ફરીથી 2.0 છે, 2.5 છે, 1.4 છે, 4.0 છે અને 2.5 છે. અહીં એક પોઈન્ટ 1.4 આવી ગયું. એટલે જ્યારે પણ અલગ અલગ પોઈન્ટ આવે ત્યારે આપણને ખબર છે કે 0.1 વડે આપણે ભાગી કરવાનું, અને 0.1 વડે ભાગે એટલે આપણને જે પોઈન્ટ છે એ નીકળી જશે. ચાલો હવે આપણે શું કરવાનું પહેલાં, તો પહેલાં સરવાળો કરવાનો, એને સિગ્મા એક્સ કહેવાય, અને આ સરવાળો કરે એને સિગ્મા વાય કહેવાય. તો એક્સનો સરવાળો કરીએ 50, 70, 100, 70, 150 અને 120. એટલે સરવાળો થાય 560. એ જ રીતના બાજુમાં સરવાળો કરે પોઈન્ટનો, 2, 2, 2.5, 1.4, 4 અને 2.5, એનો સરવાળો થાય 14.4. હવે આપણે શોધવાનું એક્સ બાર અને વાય બાર. આપણે જે આગળ શોધતા એ પ્રમાણે એક્સ બરાબર સિગ્મા એક્સના છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા એક્સ 560 અને એન કેટલા, તો એન એટલે 1, 2, 3, 4, 5 અને 6, બંનેમાં 6 જ આવે એ લખી દેવાના જે આપેલા છે તે જ. એટલે 6 અને અહીંયા કેટલા છે, 14.4 ભાગ્યા 6. એટલે આપણને એક્સ બાર મળી જાય અને આ બાજુ પર આપણને વાય બાર મળી જાય. ચલો એક્સ બાર કેવી રીતના મળવાનો, તો આપણે 560 ભાગ્યા 6 કરીએ એટલે 93.333 એટલે 2 આંકડા લઈ લે એટલે 33. એ જ રીતના 14.4 ભાગ્યા 6 એટલે 2.4. અને જ્યારે પોઈન્ટમાં આવે ત્યારે આપણે યુવીની રીત કરીએ ખબર આપણે, તો પહેલાં અહીંયા એ ધારી લેવાનો અને પછી બાજુમાં બી ધારી લેવાનું. તો એ બરાબર રાઉન્ડ ફિગર 90 ધારી લેવાય અથવા 100 ધારી લેવાય, 100 નજીક સારું પડે, 90 પર ધારી શકાય. અને આ બાજુ બી બરાબર આપણે શું ધારવાનું, તો બી બરાબર આપણે પોઈન્ટમાં જ ધારવાનું એને 2.5. કારણ કે આપણે 0.1 વડે ભાગાકાર કરવાના છે અને બધું પોઈન્ટમાં છે એટલા માટે, એટલે આપણે પોઈન્ટમાં ઢાળી લેવાનું. એટલે પોઈન્ટમાં ઢાળી લીધું. હવે આપણે શું કરવાનું, તો ઉપર લખવાનું અહીંયા યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ અને વી બરાબર વાય માઇનસ બી છેદમાં સી વાય. હવે એ ને બી તો મળી ગયો, પણ સી એક્સ ને સી વાય, તો આ બધાને જ આપણે કેટલા વડે ભાગી શકીએ, 10 વડે. એ બધાને 10 વડે ભાગી શકીએ એટલે અહીંયા હું સી એક્સ લખી દઉં 10. અને જ્યારે આવું પોઈન્ટ વાળું આવે ત્યારે આપણે સી વાય ધારી લેવાનો 0.1. પણ એક વસ્તુ યાદ રાખવાનું, બધામાં પોઈન્ટ અહીંયા 0.5 આવતી હોય તો આપણે 0.5 બી ધારી શકીએ, પણ અત્યારે તો 0.4 આવી ગયા એટલે એને આપણે 5 વડે ભાગવું મુસીબત, એટલે 0.1 ધારી દેવાનો. હવે યુ શોધવાનો, યુ કેવી રીતના શોધવાનો, તો આ 50 માંથી 100 ને બહાર કરવાના, કેમ કે એ બરાબર કેટલા છે 100. 50 માંથી 100 અહીંયા લેવા આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, હવે થશે એકાઉન્ટ અને સ્ટેટનો દર દૂર, મળશે સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ. વધુ માહિતી માટે SS એજ્યુકેશન એપ્લિકેશન વિઝિટ કરી શકો. લખી દઉં યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ. તો એક્સ બરાબર કેટલા, તો 50 આપણે એક લખી દઈએ અને એ બરાબર 100 અને છેદમાં સી એક્સ 10. એટલે માઇનસ 50ના છેદમાં 10 કરીએ તો -5 આવે. કેટલા આવે, -5. હવે આ -5 આવે એ બધામાં જ કરી દેવાનું, તો એ લખી દેવાનું -5. હવે દરેક વખતે આવી ગણતરી નહીં કરવાની. હવે શું કરવાનું, તમારે 70માંથી 100 ને બાદ કરવાના એટલે 30 આવે, અને 30 ભાગ્યા 10 એટલે -3. 100માંથી 100 ને બાદ કરીએ એટલે 0 જ આવવાનો. 70માંથી ઉપર આવી ગયું એ પ્રમાણે. 150માંથી 100 ને બાદ કરીએ 50 આવે, અને 50 ભાગ્યા 10 એટલે 5 આવવાના. 120માંથી 100 ને બાદ કરીએ તો 20 આવે, અને 20 ભાગ્યા 10 એટલે 2 આવે.
ઓછા ઓછાનો સરવાળો કરવાનો અને વત્તા વત્તાનો સરવાળો કરવાનો. ઓછા કેટલા થાય જો, પાંચ ને ત્રણ, આઠ ને ત્રણ અગિયાર, એટલે ઓછા અગિયાર. અને વત્તા કેટલા થાય, પાંચ ને બે સાત જ થાય, એટલે અહીંયા વત્તા સાત. એટલે ઓછા અગિયાર માંથી સાત જાય તો કેટલા આવે, ઓછા ચાર. આ ઓછા ચાર આવ્યા, એ ઓછા ચાર આપણે શું કહેવાય, સિગ્મા યુ કહેવાય. એ જ રીતના હવે થવાનું વી. વી નું બી આપણે હું કહી દઉં અહીંયા, વી બરાબર વાય માઇનસ બી છેદમાં સી વાય. વાય કેટલા છે તો બે, બી કેટલા છે તો બી બે પોઈન્ટ પાંચ અને ભાગ્યા ઝીરો પોઈન્ટ એક. એટલે અહીંયા તમને પોઈન્ટમાં જવાબ આવવાનો ઝીરો પોઈન્ટ પાંચ અને ભાગ્યા ઝીરો પોઈન્ટ એક. એટલે ઝીરો પોઈન્ટ પાંચ ભાગ્યા ઝીરો પોઈન્ટ એક કરે એટલે માઇનસ પાંચ જ એમાં પણ આવે. એટલે અહીંયા લખીએ માઇનસ પાંચ, બે જ છે પાછા એટલે માઇનસ પાંચ. હવે બે પોઈન્ટ પાંચમાંથી બે પોઈન્ટ પાંચ એટલે ઝીરો આવવાનો, પણ એક પોઈન્ટ ચાર, એક પોઈન્ટ ચાર છે એમાંથી બે પોઈન્ટ પાંચને બાદ કરવાના. એક પોઈન્ટ પાંચમાંથી બે પોઈન્ટ પાંચ બાદ કરીએ એટલે કેટલા આવે, તો આપણે આને કરવાનું એક પોઈન્ટ ચાર અહીંયા માઇનસ બે પોઈન્ટ પાંચ અને પછી ભાગ્યા ઝીરો પોઈન્ટ એક, એટલે કેટલા આવશે અહીંયા, તો જો એક પોઈન્ટ પાંચ એટલે આમાંથી આ જાય બે પોઈન્ટ પાંચ એટલે એક પોઈન્ટ એક જેવું આવશે, અમારી પાંચમાંથી એક જાય એટલે એક પોઈન્ટ એક છેદમાં ઝીરો પોઈન્ટ એક, પણ માઇનસ એટલે માઇનસ અગિયાર આવે. હવે આ બધું કરવા નહીં જવાનું, કેલ્ક્યુલેટરમાં કરી દેવાનું બરાબર. ચારમાંથી બે પોઈન્ટ પાંચ જાય તો હવે પ્લસમાં આવવાનું, ચારમાંથી બે પોઈન્ટ પાંચ જાય તો એક પોઈન્ટ પાંચ આવે, અને નહીં આવડતું હોય તો શું કરવાનું, તો ચારમાંથી અઢી બાદ કરી દેવાના એટલે એક પોઈન્ટ પાંચ જ આવી જાય, એટલે આપણે પંદર લખવાના. એટલે ચાલીમાંથી પચીસ બાદ કરી દેવાના, પોઈન્ટ કરી નાખવાનું, પચીસમાંથી પચીસ એટલે પછી ઝીરો. હવે ઓછા ઓછાનો સરવાળો એટલે કેટલા થવાના, દસ ને અગિયાર એટલે એકવીસ અને વત્તા પંદર એટલે ઓછા છ આવે. હવે આપણે યુવી કરી દેવાનું, એટલે આનો ગુણાકાર, યુ વી એટલે આ બંનેનો ગુણાકાર, પાંચ પચાસ પચીસ, ત્રણ પચાસ પંદર, બંને ઓછા એટલે વત્તા થઈ જાય, ઝીરો અગિયાર તાલી તેત્રીસ, પંદર પચાસ પંચોતેર અને ઝીરો. હવે સરવાળો કરી દેવાનો, પચીસ પંદર તેત્રીસ ને પંચોતેર, આ બધાનો સરવાળો કરીએ એ કામ લાગવાનો છે, એટલા માટે સરવાળો વ્યવસ્થિત કરી દેવાનો, એકસો ને અડતાલીસ આવે. હવે યુ નો વર્ગ, વી નો વર્ગ આપણને જરૂર નથી. યુ નો વર્ગ એટલે પાંચ પચાસ પચીસ, ત્રણ તાલી નવ, ઝીરો ફરીથી ત્રણ તાલી નવ, આનો વર્ગ કરી છે આપણે આ લાઈનનો, પાંચ પચાસ પચીસ અને બે ને ચાર, પચીસ ને પચીસ પચાસ, નવ ને નવ અઢાર, અડસઠ, અડસઠ ને ચાર બોતેર થાય. હવે આપણે આરનું સૂત્ર મૂકવાનું છે, અત્યાર સુધી જે બધા દાખલા મૂક્યું એ પ્રમાણે આરનું સૂત્ર શું આવે, એન સિગ્મા યુવી, પછી સિગ્મા યુ અને સિગ્મા વી, અને છેદમાં ખાલી યુ વાળું જ લખવાનું, એન સિગ્મા યુ સ્ક્વેર અને સિગ્મા યુ આખાનો વર્ગ. પણ આની અંદર આપણે સીવાય ને સીએક્સ લીધું એટલે અહીંયા લખ્યું સીવાય ને છેદમાં લખવાનું સીએક્સ. ચલો આર બરાબર એન કેટલા લીધેલા, ટેન તો આપણે ઉપર લીધેલા આપણી પાસે ખબર જ છે, એન કેટલા છે છ, ટેન લઈ લે છ. યુવી કેટલા છે તો એકસો ને અડતાલીસ, અહીંયા લઈ લે એકસો ને અડતાલીસ. યુ કેટલા છે તો યુ બરાબર ઓછા ચાર ને વી બરાબર ઓછા છ, અહીંયા ઓછા ચાર અને ઓછા છ છે, જો બંને ઓછા છે, અહીંયા બી ઓછા ચાર અને અહીંયા બી અંડર ઓછા છ. ચલો હવે શું કરવાનું, એન ફરીથી લેવાનો, એન છ, યુ નો વર્ગ એટલે છેલ્લે જે આવેલું તે બોતેર આવેલા છે એટલે અહીંયા લખી દેવાના બોતેર. ફરીથી યુ નો વર્ગ, એટલે યુ તો છે ઓછા ચાર, તો ઓછા ચાર નો વર્ગ, આ ઓછા તરે વર્ગ જ. સીવાય કેટલા લીધેલા, ઝીરો પોઈન્ટ એક અને સીએક્સ દસ, એટલે ઝીરો પોઈન્ટ એકના છેદમાં દસ. આટલું ક્લિયર. ચલો આગળ ચાલીએ, હવે આનો સરવાળો કરી દેવાનો, એકસો અડતાલીસ ગુણ્યા છ એટલે આઠસો ને અઠ્યાસી થાય. એકસો ને અડતાલીસ ગુણ્યા છ એટલે કેટલા થાય, આઠસો ને અઠ્યાસી. ઓછા 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 વત્તા થઈ જાય એટલે હવે ચોવીસ કેવા થઈ જવાના, વત્તા થઈ જવાના. આ ઓછા તો રહેવાનું, તો આ ઓછા ઓછા વત્તા ચોવીસ થઈ જવાના. હવે બોતેર ગુણ્યા છ કરવાના, બોતેર ગુણ્યા છ એટલે ચારસો ને બત્રીસ આવે. અને ચારનો વર્ગ, આ ઓછા તરવાના, ચારનો વર્ગ કેટલો થાય, સોળ. અને અહીંયા ઝીરો પોઈન્ટ એકના છેદમાં દસ. તમે એકના છેદમાં સો પણ લખી શકો કે ઝીરો પોઈન્ટ એકના છેદમાં આવી જાય એટલે સો પણ તમે લખી શકો, એ પછીની વાત છે. ચલો આગળ, આઠસો અઠ્યાસી માંથી ચોવીસ ને બાદ કરવાના એટલે આઠસો ને ચોસઠ આવે. અને છેદમાં ચારસો બત્રીસ માંથી સોળ બાદ કરવાના એટલે ચારસો ને સોળ આવે.
ગુણ્યા 0.1 અને છેદમાં 10. હવે ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર, એટલે વાત પૂરી થઈ જાય. હવે ઉપરના બે સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો, 864 ગુણ્યા 0.1 એટલે 86.4, આ બંનેનો ગુણાકાર કરે એટલે, અને નીચે ગુણાકાર કરી દેવાનો એટલે આવે 4160. એટલે આપણને બી મળી જાય, ભૂલમાં પછી આર લખાઈ ગયું. આર તો આપણે કયા દાખલામાં લખતા, આર આપણે આની આગળના ચેપ્ટરમાં, અહીંયા બી શોધવાનો ને, એટલે બી કેટલા આવે, 86.4/41.60 એટલે 0.02 આવે. આ એક જવાબ આપણને મળ્યો. જુઓ હજુ આપણે એ શોધવાનો, અને એ તો આ સંપૂર્ણ દાખલા ગમે તેવા આવે રીત તો સેમ જ રહેવાની. કઈ? એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર, એ તો સેમ સેમ જ રહેવાનું. તો વાય બાર છે આપણી પાસે, અહીંયા આપણે શોધેલા છે, જો અહીંયા વાય બાર છે 2.4 એટલે 2.4 ઓછા, અહીંયા બી આપણે શોધી દો કેટલો, 0.02, અને એક્સ બાર પણ આપણી પાસે છે જાય 93.3. બસ હવે ગુણાકારને બાદબાકી કરી નાખીએ એટલે 2.4 ઓછા, આ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે ગુણાકાર કરીએ એટલે કેટલા થાય, અહીંયા 0.02 એના ગુણ્યા કેટલા કરવાના આપણે એ શોધવા માટે, તો એના ગુણ્યા કરવાના 93.3 એટલે 1.87 થાય, એટલે અહીંયા આવે 1.87. હવે 2.4 માંથી 87 બાદ કરીએ એટલે એ આવે 0.53, એ કેટલો આવે, 0.53. હવે છેલ્લું સૂત્ર એટલે વાય કેપ, જે આપણને માંગેલું છે, વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ, એવું કહેવાય આ સૂત્ર છે. એ છે 0.53, બી પણ આપણે શોધેલો 0.02 એટલે બી પણ લખી દેવાનો 0.02, અને એક્સ આ આપણો છેલ્લો જવાબ. પણ ઉપર આપણને અહીંયા 80 આપેલું છે, એટલે એક્સની જગ્યા પર 80 લખી દેવાનું, જો ની આપેલું તો આ જ જવાબ આવે, એટલે અહીંયા એક્સની જગ્યા પર 80 લખી દે, 0.53 વત્તા 0.02, અને એક્સની જગ્યા કેટલા લખવાના, 80, એટલે 0.53 વત્તા 0.02 અને એનો ગુણાકાર 80 સાથે, એટલે 1.6, એટલે આપણો છેલ્લો જવાબ આવ્યો વાય કેપ બરાબર બંનેનો સરવાળો એટલે 2.13, આ આપણો છેલ્લો જવાબ આવે. એટલે આ રીતે આ દાખલો પણ આપણે એકદમ સરળતાથી કરી શકીએ. પણ કેવી રીતના ધરવાનું છે જો અહીંયા સી એક્સ કેવી રીતના આવે, સીવાય કેવી રીતના આવે, એ ફરીથી એકવાર જોઈ લેજો. બધામાં 0000 છે એટલે બધા 10 વડે ભાગે એટલે આપણે સીએક્સ 10 રાખ્યું. આમાં પોઈન્ટમાં છે એટલે આપણે 0.1 રાખ્યું, અને પોઈન્ટમાં 0.1 રાખે તો તમને મજા આવે, કારણ કે પોઈન્ટ નીકળી જાય. જો નહીં નીકળે તો પોઈન્ટ પછી આ બધું પોઈન્ટ વાળું આવે, એટલા માટે આપણે એ ધાર્યું હતું. કે 3.2 અને એના ખૂબ જ અગત્યના 5 દાખલાઓ જોઈ લીધા. આ 6ઠો દાખલો છે અને એ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે. શરૂઆત કરીએ, દાખલામાં બધી વસ્તુ આપી જ દેલી છે, પણ સમજવું પડે કે શું આપેલું છે. આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS Education, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. હવે જશે એકાઉન્ટ અને સ્ટેટનો દર દૂર, મળશે સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ. વધુ માહિતી માટે SS Education એપ્લિકેશન વિઝિટ કરી શકો. તો જોઈએ, પહેલા મધ્યક આપેલો છે એક્સ નો અને વાય નો, એટલે એક્સ નો મધ્યક છે ને એક્સ બાર કહેવાય, વાય નો મધ્યક છે ને વાય બાર કહેવાય. પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન એનો મતલબ કે એસ એક્સ આપેલો છે, એસ કહેવાય પાને એસ એક્સ કહેવાય, અને આને એસ વાય કહેવાય, આ આપેલું છે. સહવિચલન બી આપેલું છે, સહવિચલન એટલે કો એક્સ વાય, આ પણ આપણને આપી દીધેલું છે. એટલે એકદમ સરળ દાખલો થઈ ગયો હતો, બધી વસ્તુ આપી દીધેલી છે, આપણે ખાલી શોધવાનું જ છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની, જ્યારે છેલ્લો જવાબ નથી આવવાનો, ખાલી એક્સ વાળો આવે તે, એટલે આપણે છેલ્લું સૂત્ર જે આપણું આવે તે જ, વાય બરાબર વાય કેપ એ વત્તા બી એક્સ, અને એક્સની કિંમત અહીંયા આપેલી નથી એટલે આટલો આપણો જવાબ આવે. તો આપણે શરૂઆત કરીએ, બહુ ઇઝી દાખલો છે. ચલો પહેલાં આપણે તો બીનું સૂત્ર મૂકવાનું, બી બરાબર આપણે આગળ સૂત્ર મૂકેલું એ પ્રમાણે કો એક્સ વાય, જે બીજા ચેપ્ટરમાં મૂકેલું તે જ, કો એક્સ વાય છેદમાં આપણે એસ એક્સ સ્ક્વેર લખવાનો, વાય નથી લખવાનું. કેમ? એ આર વખતે વાય આવતું હતું, અહીંયા આર નથી, અહીંયા તો ફક્ત ને ફક્ત આપણે બી શોધવાનો છે, આર શોધવાનો નથી, એટલે વાયનું લેવાનું જ નહીં આપણે. ચલો કો એક્સ વાય કેટલું છે, તો 10.4. એસ એક્સ સ્ક્વેર કેટલું છે, અથવા એસ એસ એક્સ સ્ક્વેર અથવા એસ સ્ક્વેર એક્સ એવું લખે તો પણ ચાલે, જે બોલે તે તમે, એ કેટલું આપેલું છે, તો 6 આપેલા છે, તો 6 ની જગ્યાએ 6 નો વર્ગ લખવો પડે, એટલે 6 નો વર્ગ આપણે લખીએ અહીંયા. ઓકે ચલો 10.4/36 એટલે આપણને બી મળી જાય. 10.4/36 કરીએ એટલે 0.29 બી આવે. બી આવે એટલે પછી આપણે એ શોધવાનો, અને એ તો બધાને જ આવડતું છે આપણને, આગળ પણ શીખે એ પ્રમાણે. એ બરાબર
y બાર ઓછા બી એક્સ બાર, અને અહીંયા આપેલું જ છે બધું y બાર ને એવું, વાય બાર 25 આપેલા છે અહીંયા અને અહીંયા 60 એક્સ બાર આપેલા છે, બી 0.29 અને એક્સ બાર કેટલા 60, એટલે આપણને એ પણ મળી જાય 25 માઇનસ 0.29 ગુણ્યા 60, હવે 0.29 ગુણ્યા 60 કરે એટલે 17.4 આવે, એટલે એનો જવાબ મળી ગયો. 25માંથી 17.4 બાદ કરીએ એટલે 7.6 આવે આ એ. અને હવે છેલ્લી એક જ વસ્તુ શોધવાની, એને કહેવાય વાય કેપ, એટલે એ વત્તા બી એક્સ. એ પણ છે પણ બી પણ છે, 7.6 અને બી કેટલા છે 0.29, અને એક્સની જગ્યા પર એક્સ. આને કહેવાય વાયની નિયત સંબંધ રેખા, વાયની એક્સ પરની, કેમ કે એક્સની કિંમત તો આપી નથી, એટલે આટલો જ આપણો જવાબ કહેવાય. અને આ માર્ચ 2018માં દાખલો પૂછાઈ ગયેલો, એટલે આવો દાખલો જ્યારે પૂછાય ને ત્યારે ખૂબ અગત્યનો, બહુ શાંતિથી વિચારવાનું, આટલો જ આપણો જવાબ આવવાનો છે. આપણે શું શોધવાનું, એકવાર બી શોધવાનો અને પછી એ શોધવાનો અને પછી સૂત્ર મૂકી દેવાનું. બી કેવી રીતના શોધવાનો, તો અહીંયા આપણે આ જ્યારે બી શોધે અહીંયા ત્યારે એસવાય નથી લેવાનું, કેમ કે આ ચેપ્ટરની અંદર એસવાય નથી આવતું, આપણે આર શોધતા ત્યારે એસવાય સ્કેર બી આવતું હતું, એન ડોટ એસ એક્સ ડોટ એસવાય એવું આવતું હતું, બરાબર. અહીંયા આપણે લેવાનું નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 7 જોઈશું. આભાર. સ્વાધ્યાય 3.2 અને 1-6 દાખલા જોઈ લીધા, દાખલા નંબર 7 છે અને એ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS Education, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, હવે થશે એકાઉન્ટ અને સ્ટેટનો દર દૂર, મળશે સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ. વધુ માહિતી માટે SS Education એપ્લિકેશનને વિઝિટ કરી શકો. મધ્ય કેટલે એક્સ બાર આપેલો છે અને અહીંયા મધ્ય કેટલે વાય બાર આપેલો છે. વિચરણ એટલે એસ એક્સ પણ એનો વર્ગ આપેલો છે અને એનું વર્ગમૂળ કાઢે તો 8 થઈ જાય. એ જ રીતના એસવાય સ્ક્વેર આપેલો છે અને એનું વર્ગમૂળ કાઢે તો 15 થઈ જાય, જો વર્ગમૂળ કાઢવાનું આવે તો. અને સહસંબંધ એટલે કે આરની કિંમત આપણને આપેલી છે. હવે એક્સ બરાબર 60, એટલે છેલ્લે જ્યારે એક્સ આવે ત્યારે એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે, 60 લેવાના છે. છેલ્લે એકદમ લાસ્ટમાં આવીએ ત્યારે એક્સ બરાબર આપણે 60 લઈશું. અને પછી આ દાખલો જે છે એ દર વખતે જુલાઈમાં પૂછાઈ ગયો, 18, 19 અને 22માં પૂછાઈ ગયો, એટલે એવું નહીં કે જુલાઈમાં જ પૂછાય, માર્ચમાં પણ એ દાખલો પૂછાઈ શકે, પહેલી પરીક્ષામાં પણ પૂછાય, બીજીમાં બી પૂછાય, પૂછાઈ શકે, બરાબર. ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. પહેલાં આપણે શોધવાનું આર આપેલો, તો આર પરથી બી શોધવાનું. આર આપી દીધો છે, સૂત્ર મૂકવાનું આરનું અથવા બીનું. બીનું આપણે સૂત્ર મૂકીએ તો બી ચાલે, આર ડોટ એસવાય ના છેદમાં એસ એક્સ. અને જો તમે આરનું સૂત્ર મૂકે તો આરનું સૂત્ર મૂકે તો એસ એક્સ ગુણાકારમાં આ રીતના ધારો કે લખીજો, આર બરાબર બી ગુણ્યા એસ એક્સ ના છેદમાં એસવાય. આ બંને વસ્તુ સેમ જ છે, કરીએ આપણે એટલે ખબર પડે. ચાલો પહેલાં અહીંયા બી આપેલો નથી એટલે બી તો શોધવાનો જ છે, પણ આર આપેલો છે 0.82, એટલે 0.82 એ બરાબર લખાય. બે માંથી એક જ કોણ છે, ખાલી સમજાવવા માટે છે. અહીંયા બી આવવાનો, અહીંયા બી બેઠો જ રહેવાનો. એસવાય ના છેદમાં એસ એક્સ, એસવાય કેટલા છે તો એસવાય 15 કહેવાય. કેમ, એસવાય સ્ક્વેર છે તેનું 15 કહેવાય, તો અહીંયા લખવાના 15 અને અહીંયા લખવાના 8. એ જ રીતના અહીંયા કેટલા લખવાના, અહીંયા લખવાના 8 ને અહીંયા લખવાના 15. આ બંનેને આ બાજુ લેતા આવવાનું, અથવા આ બાજુ છે જ, એટલે આપણે કહીએ 0.82 × 15/8, અથવા આ બંનેનો સરવાળો કરીએ. પહેલાં બંનેનો સરવાળો કરીએ એટલે 12.3 આવે અને ભાગ્યા 8, એટલે બી બરાબર 12.3/8 કરીએ એટલે 1.54. જો આ રીતે કરો તો પણ ચાલે ને આ બી ચાલે. કેવી રીતના, જો 0.82 × 15 કરવાના, નીચેવાળો ઉપર જાય અને છેદમાં 8 આવે અને બરાબર આ બાજુ બી વધે, એટલે બી બરાબર કેટલા આવવાના, ફરીથી યાદ થવાનું, 12.3/8 = બી, એટલે બી બરાબર કેટલા આવવાના, 1.54. એટલે બે માંથી તમને જે રીત ગમે એ કરી શકાય. એસ એક્સ ના છેદમાં એસવાય કર્યું તો અહીંયા આ લખવું પડે બી, પણ આપણે બી લખે તો સારું, કેમ કે શોધવાનું તો બી જ છે, એટલે આ પણ ચાલે. બંનેમાંથી કોઈ પણ એક રીત ચાલે. બી શોધે પછી તો આપણને એ આવડતું જ છે, એ બરાબર શું, વાય બાર ઓછા બી એક્સ બાર. અને વાય બાર તો છે જ, વાય બાર 180 છે અને એક્સ બાર 82 છે, તો અહીંયા લખવાના વાય બાર 180, બી કેટલા આવ્યા 1.54 અને એક્સ બાર છે 82. હવે બંનેનો ગુણાકાર કરી દેવાનો, 180 1.54 × 82, 1.54 × 82 કરીએ એટલે 126.28 આવે.
હવે બાદબાકી કરે એટલે આપણને એ મળી જાય, એ બરાબર 180 માઇનસ 126.88 એટલે 53.72 આવે. હવે છેલ્લું સૂત્ર એટલે વાય કેપ એટલે એ વત્તા બી એક્સ, એ તો શોધી લીધો 53.72, બી પણ શોધેલો આપણે 1.54 અને એક્સ છેલ્લો જવાબ આ જ આવે. પણ અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે એક્સ બરાબર 60 આપેલા છે એટલે અહીંયા આપણે 60 લખી દેવાના. અહીંયા શું કહેવાનું આપણે 53.72 વત્તા 1.54 અને એક્સની જગ્યા પર લખવાના 60, ગુણાકાર કરી દેવાનો 53.72 વત્તા 1.54 ગુણ્યા 60 કરવાના, 1.54 ગુણ્યા 60 કરે એટલે 92.40 આવે, 92.40. અને સરવાળો જ છે એટલે છેલ્લે લખી દેવાનું વાય કેપ બરાબર આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે 146.12 આ છેલ્લો જવાબ આવે, 146.12 આપણો છેલ્લો જવાબ આવે. એટલે બહુ ઇઝી દાખલો છે, પરંતુ જ્યારે આર આપે ત્યારે કેવી રીતના દાખલો કરવાનો, જ્યારે બી આપે ત્યારે કેવી રીતના દાખલો કરવાનો, જ્યારે સહવિચરણ આપે ત્યારે કેવી રીતના દાખલો કરવાનો એ થોડુંક સમજવાની જરૂર છે. સહવિચરણ એટલે કો એક્સ વાય, આ આપેલું ત્યારે આપણે એસ એસ સ્ક્વેર લખીએ છીએ, આ રીતના આપણે બી શોધવું પડે. અને અત્યારે બી કેવી રીતના શોધ્યું, આર આપેલું તો એસ વાયના છેદમાં એસ એક્સ કર્યું, અથવા એ નહીં કરવું તો આ પણ ચાલે, એસ એક્સના છેદમાં એસ વાય, પણ અહીંયા બી લખવો પડે. એટલે આ બે સૂત્રમાંથી કોઈ પણ સૂત્ર આપીને બી શોધવાનું, પછી એ તો આપવું છે જ અને વાયનું કેપનું બી સૂત્ર આપણને ખબર છે. એટલે હવે બે દાખલા બાકી છે, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9, એ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે કરીશું. આભાર. સ્વાધ્યાય 3.2 એનો દાખલા નંબર 8, આ દાખલો પણ અગત્યનો છે એટલે ધ્યાન આપજો. આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. હવે જશે એકાઉન્ટ અને સ્ટેટ નો દર દૂર મળશે, સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડ માં પૂછાયેલા દાખલા નો સમાવેશ. વધુ માહિતી માટે SS એજ્યુકેશન એપ્લિકેશન વિઝિટ કરી શકો. એન બરાબર 10 આપેલું છે, સિગ્મા એક્સ આપેલો છે, સિગ્મા વાય આપેલો છે. સિગ્મા એક્સ જોઈને જ ખબર પડી જાય કે શું કરવાનું. અહીંયા એક્સ બરાબર કેટલા આપેલા છે, સૌપ્રથમ દાખલાની શરૂઆત સિગ્મા એક્સ બાર, એક્સ બાર શોધીને કરવાનું એટલે કે સિગ્મા એક્સના છેદમાં એન, અને વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન, એટલે ફરીથી શોધવું પડે પાછળથી. સિગ્મા એક્સ 130 આપેલો છે અને એન બરાબર 10 એટલે એક્સ બાર બરાબર 13 આવે. એ જ રીતના સિગ્મા વાય આપેલો છે 220, એન 10 છે એટલે વાય બાર બરાબર 22 આવે. બે વસ્તુ શોધી લીધી. હવે આપણે બીનું સૂત્ર મૂકીને દાખલો કરવાનો. બીનું સૂત્ર તો બધાને જ આવડે આપણને, કહ્યું જે અત્યાર સુધી આપણે વાપર્યું એ, એટલે એન સિગ્મા એક્સ વાય આ સૂત્ર આવતું જ હતું. પછી સિગ્મા એક્સ સિગ્મા વાય અને છેદમાં ખાલી એક્સનું જ લખવાનું, છેદમાં શું કરવાનું, ખાલી એક્સનું જ પદ લખવાનું એટલે એન સિગ્મા એક્સ સ્ક્વેર સિગ્મા એક્સ આખાનો વર્ગ, વાયનું નહીં લખવાનું, બી આવે એટલે આરમાં આવે આપણને ખબર, બરાબર ને. ચલો એન સિગ્મા એક્સ વાય, એન બરાબર તો 10 છે જ, સિગ્મા એક્સ વાય ઉપર આપેલો છે 34 67 એટલે અહીંયા લખી દેવાના 34 67. સિગ્મા એક્સ પણ આપેલો છે, સિગ્મા એક્સ અહીંયા આપેલો છે 130 અને 220 વાય, 130 અને વાય છે 220, એ આપેલું જ છે. એન 10, એક્સ સ્ક્વેર ઉપર આપેલો જ છે 22 88 એટલે એ પણ લખી દઈએ અહીંયા આપણે 22 88. અને પછી એક્સનો વર્ગ એટલે 130નો વર્ગ. બસ દાખલામાં બધું આપેલું જ છે, આપણે કંઈ જ કરવાનું નથી, ગુણાકાર ભાગાકાર કરતા આવડવું જોઈએ. આ 34 67 ગુણ્યા 10 કરવાના એટલે 34 670, 130 અને 220નો ગુણાકાર કરવાનો એટલે 28 600, અને છેદમાં 22 88 ગુણ્યા 10 એટલે 22 880, અને 130નો વર્ગ એટલે 16 900, કેમ કે 13નો વર્ગ 169 થાય. હવે શું કહેવાનું, ઉપરની બાદબાકીને નીચેની બાદબાકી પછી ભાગાકાર, તો 34 670 છે એની બાદબાકી આપણે કરીએ 28 600 સાથે તો 6070 આવે એટલે કે 60 70, અને 22 880માંથી 16 900 જાય તો 5980 આવે એટલે આપણને બી મળી જાય. એટલે બી બરાબર ભાગાકાર કરી દેવાનો 1.02 આવે. બી આવે એટલે એ શોધવાનો, એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. હવે ખબર પડી કે મેં આ શા માટે શોધાવેલું છે ને,
કામ લાગ્યું હોય વાય બાર બરાબર 22, બી બરાબર આપણે 1.02 શોધી લીધા, 1.02, અને એક્સ બાર બરાબર અહીંયા 13 આપણે શોધેલા એટલે 13, તો 22 ઓછા 1.02 ગુણ્યા 13 કરીએ એટલે 13.26 થઈ, કારણ કે 13 નો ગુણાકાર 1 સાથે 13 ને 13 2 24, એટલે એ બરાબર 22 માંથી 13.26 ને બાદ કરીએ એટલે 8.74 આવે. આટલું થઈ જાય એટલે આપણે વાય કેપનું સૂત્ર મૂકવાનું, એ વત્તા બી એક્સ, એ કેટલો 8.74, બી કેટલા 1.02, અને એક્સ દાખલો અહીંયા પૂરો. જો આ એક્સ નહીં આપેલો હોય તો એક્સ આપેલા છે 16, એટલે એક્સની જગ્યા પર 16 લખી દેવાના, એટલે એક્સની જગ્યા પર લખવાનું 8.74 વત્તા 1.02 અને એ લખવાના 16, એટલે 8.74 વત્તા 1.02 ગુણ્યા 16 કરવાના, એટલે 16 એકુ 16 ને 16 2 32, એટલે વાય કેપનો છેલ્લો જવાબ આવે, સરવાળો કરી દેવાનો એટલે જવાબ આપણો આવી જાય, એટલે આપણો જવાબ આવે 25.06, અને આ આપણો છેલ્લો જવાબ રહેશે. ફક્ત શીખવાનું શું હતું, આ જે સૂત્ર છે એ સૂત્ર તો આપણે શીખેલા જ હતા, ખાલી આમાંથી સમજવાનું હતું કે દાખલો કેવી રીતના કરવાનો, બસ બીજું કંઈ જ કરવાની જરૂર નથી. એકદમ ઇઝી દાખલો હતો, એકદમ જ ઇઝી કહી શકાય, અને આવો દાખલો આપણને 2-3 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાઈ શકે, એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે છેલ્લો દાખલો બાકી છે એ જોઈશું. આભાર. સ્વાધ્યાય 3.2 અને એનો દાખલા નંબર છેલ્લો એટલે કે 9મો દાખલો, થોડોક વિચારવા પણ એવો દાખલો છે કેમ કે આમાં સૂત્ર પાછું અલગ આવશે, એટલે જરાક ધ્યાન આપીને જોઈ લેજો. અહીંયા એન આપેલો છે કે તો એન કોઈ જગ્યાએ દેખાતો નથી, પણ અહીંયા છે જો છે, એટલે એન બરાબર કેટલા 6, અહીંયા ભલે નથી આપેલું પછે ને. એક્સ વાય પણ છે, એક્સ બાર આપી દીધેલો, એક્સની જરૂર નથી પડવાની, વાય બાર આપી દીધેલો છે, સિગ્મા એસ એક્સ સ્ક્વેર બી આ બધું જ આપી દીધેલું છે. આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, હવે જશે એકાઉન્ટ અને સ્ટેટનો દર દૂર, મળશે સંપૂર્ણ પાયાથી શિક્ષક, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ. વધુ માહિતી માટે SS એજ્યુકેશન એપ્લિકેશન વિઝિટ કરી શકો. અહીંયા 42 આપેલા છે, છેલ્લે એક્સ બરાબર કેટલા લઈશું 42, બસ કંઈ કરવાનું નથી, ડાયરેક્ટ બી શોધવાનો, પણ બીનું સૂત્ર જરાક અલગ આવશે, કેમ આપણને એક્સ વાય આપેલો છે પણ સિગ્મા એક્સ અને સિગ્મા વાય નથી, સિગ્મા એક્સ ને સિગ્મા વાય શોધવું હોય તો શોધાય, કે આ 40 × 6 એટલે 240 સિગ્મા એક્સ, આ વાય 1.2 ગુણ્યા તમારે શું કહેવાના 6 એટલે 12 × 6 એટલે 7.2 સિગ્મા વાય આપેલું જ કહેવાય, પણ એ પ્રમાણે નહીં કહેવાય, જ્યારે આવું આપેલું હોય ત્યારે સૂત્ર આ બી સૂત્ર ચાલે જ, આગળનો જે દાખલો હતો 8મો એ બી ચાલી જાય, પણ હવે આપણે જ્યારે ડાયરેક્ટ શોધવાનું આટલું જ આપેલું ત્યારે આપણે શું કહેવાનું, તો ત્યારે આપણું સૂત્ર છે સિગ્મા એક્સ વાય એન એક્સ બાર અને વાય બાર, આ જ્યારે એક્સ બાર ને વાય બાર આપેલો હોય ત્યારે, અને છેદમાં આપણને એસ એક્સ સ્ક્વેર આપેલું જ છે તો એનો ઉપયોગ આપણે કરવાનો, આગળના દાખલામાં નહીં તો અહીંયા આપેલું છે એ લખવાનું એસ એક્સ સ્ક્વેર, પતી ગયો દાખલો, બી આવી ગયો, પણ અહીંયા જ્યારે આવું કરે ત્યારે આગળ એન લેવાનો, એ ખાસ યાદ રાખવાનું, ક્યાં નહીં લેવાનો, એક્સ માઇનસ એક્સ બારમાં નહીં લેવાનો. ચલો એક્સ વાય કેટલા છે તો 306, એન કેટલા છે તો 6, એક્સ બાર આપેલા છે 40, વાય બાર આપેલા છે 1.2, બધું આવેલું જ છે, એન 6, એસ એક્સ સ્ક્વેર 20, કંઈ જ કરવાનું, બધું કેલ્ક્યુલેટરનું કામ છે. અહીંયા 306 આ 3-3 ગુણાકાર કરવાનો, 40, 6 અને 1.2, એ 3-3 ગુણાકાર કરે એટલે 288 થાય, અને 20 ગુણાકાર 6 સાથે કરે એટલે 120 થાય, 306 માંથી આપણે બાદ કરવાનું 288 એટલે આવે 18, અને ભાગ્ય 120 તો છે જ એટલે બીનો જવાબ મળી ગયો. ખાલી સૂત્ર યાદ રાખવાનું છે, સૂત્ર યાદ રાખે દાખલો પૂરો, એટલે બીનો જવાબ આવે 0.15, બી આવે એટલે એ શોધવાનું, વાય બાર ઓછા બી એક્સ બાર, વાય બાર તો આપેલો જ છે કેટલો 1.2, અહીંયા પણ લીધો જ આપણે 1.2, આ વાય બાર 1.2 આપેલો જ છે, બી 0.15, એક્સ બાર 40, બધું આપેલું જ છે, એટલે 1.2 ઓછા 0.15 ગુણ્યા 40 કરવાના,
0.15 × 40 એટલે 6 આવે, એટલે હવે એની કિંમત એ 1.2 × 6 ની જાય એટલે માઇનસમાં આવે 4.8. કંઈ ફરક નહીં પડે, જવાબ ખાલી પોઈન્ટ માઇનસમાં આવે એટલે એવું નહીં થઈ જવાનું કે માઇનસમાં નહીં આવે, માઇનસમાં પણ આવે. હવે છેલ્લો દાખલો વાય કેપ, એટલે એ વત્તા બી એક્સ, એ તો છે જ પણ માઇનસમાં લખવાનું 4.8, બી પણ છે જ 0.15 અને એક્સ, આ દાખલો પૂરો. પણ ઉપર મેં તમને કીધું ત્યારે એક્સ આપેલો હોય ત્યારે એક્સ લેવાનો, એક્સ 42 આપેલો છે એટલે 42 લેવાનો, એટલે અહીં લખવાનું માઇનસ 4.8 વત્તા 0.15 ને અહીં લખવાના 42 એટલે કે 42, માઇનસ 4.8 લીટી છોડતા નહીં, આ તો હવે છોડે તો જરાક વ્યવસ્થિત દેખાય એટલે બાકી તમે નહીં છોડતા, 42 × 0.15 એટલે 6.3. અને આ 6.3માંથી આપણે બાદ કરી દેવાનું કેમ કે આ ઓછા છે એટલે બાદ કરવું પડશે, એટલે જવાબ આવશે 1.5, અને 6.3 મોટા છે વટ્ટા છે એટલે વટ્ટા જવાબ આવશે, એટલે આપણો છેલ્લો દાખલો અહીંયા પૂરો થઈ જાય. હવે સ્વાધ્યાય જે 3 બાકી છે એ જોવું હોય, સ્વાધ્યાય 2 બાકી છે એ જોવું હોય, સ્વાધ્યાય 1 બાકી છે એ જોવું હોય, આ સંપૂર્ણપણે સ્વાધ્યાય બધા જ આપણને એપ્લિકેશનમાં જોવા મળશે, એને આપણે યુટ્યુબમાં મૂકવાના નથી. હવે ચેપ્ટર નંબર 4 ચાલુ થશે, એના બી સ્વાધ્યાય પોઈન્ટમાં આવશે પણ જે મેઇન સ્વાધ્યાય 4 આવશે એ એપ્લિકેશનમાં જોવા મળશે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. આભાર.